ओके okay. नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणं, नमो नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो आयरियाणं, नमो उवज्जायाणं, नमो उवज्जायाणं, नमो लोये सव्वसाहुणं, नमो लोते सव्वसाहुणं, ऐसो पंचन मुक्कारो, ऐसो पंच नमो सव्वपावप्पनाशनो, सव्वपावप्पनाशनो, मंगलानं च सव्वेसिं, मंगलानां च सव्वेसिं, परमं हवै मंगलम्। पड़वा ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमः शिवाय। भगवते जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद, 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 जय सच्चिदानंद। बाळकोमा कोण क्वेश्चन छे? बाळकोमा मौन चलो। प्रदीप आनंद जी, गईकाले परेशान जे गुस्सो आवे छे एनी वात करेली बाळको साथे। अच्छा, પછી ગુસ્સો બધાને હવે સમજાઈ ગયું કે બાકી છે? માર્ગીને ગુસ્સો નથી આવતો, પહેલા એ જાણવું જોઈએ કે ગુસ્સો એ નબળાઈ છે કે શક્તિ છે, તમને શું લાગે છે? નબળાઈ। હા, જો નબળાઈ છે તો પછીથી દાદા ભગવાને કહ્યું કે ભાઈ તમારે નબળાઈ થી છૂટવું છે કે નબળાઈ ને રાખવી છે? હા, તો જો આપણને પહેલા એ જાણવું જોઈએ, જેમ ડોક્ટરો પહેલા નિદાન કરે કે ભાઈ અરે કઈ જાતની બીમારી છે, પછી એની દવા પ્રિસ્ક્રાઇબ કરે, પછી આપણે એની દવા લઈએ એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ ધીરે ધીરે આ રોગ બીમારી જાય છે કે નહીં। એવી રીતે દાદા ભગવાને કહ્યું કે ભાઈ તમારામાં કોઈ પણ પ્રકારની વીકનેસ હોય, જેમ કે ગુસ્સો કરવો, જૂઠું બોલવું, કોઈને નુકસાન કરવું, હિંસા કરવી એટલે કોઈને મારવું, કોઈની ટીકા કરવી, નિંદા કરવી, કુથલી કરવી, ચોરી કરવી, આ બધી જાતની વીકનેસો છે, ખ્યાલ આવ્યો? તો દાદા ભગવાને કહ્યું કે જે દિવસે તમને ખબર પડી જાય કે આ મારી વીકનેસ છે, એ તમને ખાતરી થઈ જાય, પછી તમારે નક્કી કરવું જોઈએ કે હે દાદા ભગવાન મને આ નબળેથી છૂટવું છે, મને શક્તિ આપો। કારણ કે તમારી ઉંમર અત્યારે જે છે એ પ્રમાણે તમારે શોર્ટકટ જોઈએ। કેવો જોઈએ? જેમ કે ઘણી વખત શું છે કે દવાઓમાં નિયમ હોય કે કોઈનાથી ટેબ્લેટ કે કેપ્સ્યુલ ગળાતી ના હોય તો એને સિરપ આપવું પડે। નાના બાળકોને છે ને ટીપા પીવડાવે છે, ખબર છે ને? કોઈ બીમાર પડે તમે પૂછી જોજો। એવી રીતે શું છે કે ઉંમર પ્રમાણે, પછી શક્તિ પ્રમાણે, સમજણ પ્રમાણે, સંજોગો પ્રમાણેની ટ્રીટમેન્ટ હોય, તો તમારે જે દિવસે તમારાથી ગુસ્સો થઈ જાય તો પહેલામાં પહેલું તમારે દાદા ભગવાનને ફોન કરવો પડે કે હે દાદા ભગવાન આજે મને ગુસ્સો થઈ ગયો છે, તેની હું માફી માંગુ છું, મને આ નબળાઈથી છોડાવો, મારે છૂટવું છે। બરાબર? તમે આમ કરતા કરતા પછી તમારું જેમ સમજણ આવતી જશે, પછી તમને અંદર પોતાની અંદર આત્મ સ્વરૂપ રહેલું હોવાથી તમને બધી સમજણ પડશે કે
आ गुस्सो केम थयो, शु कारणे थयो, मारी पर कोई गुस्सो करे तो मने शु थाय, एम करता करता तमारी समझण खिलशे। पण ए बधी समझणोने तमारे तमारी अंदर परिपक्व तमारे खीलवी होय तो दादा भगवान ने प्रार्थना करवी पड़े। बराबर। हवे बीजी वात के तमने गुस्सो शेनी ऊपर आवे छे एनी तपास करवी जोईए। तो जो तमने दाखला तरीके भणवानुं कहता होय अने जो तमने गुस्सो आवे अथवा तो तमे टीवी जोता हो अथवा तमे मोबाइल गेम रमता हो तो तमने कोई वस्तु ना पाड़े घर में अने तमने गुस्सो आवे, कोई वस्तु तमने खावानी कहे के तमे आ जमी ले अने तमने बे वार कहे एटले कहू ने मारू नथी खावू, जाओ जे करवो तो करो, एवं आपणे एकदम छंछेड़े जी अने गुस्सो कहेवाय, तो आपणे गुनो लागू पड़े छे। ने दादा भगवाने बधी शोधखोळ करी, रिसर्च कर्युं तो के तमारे न खावू होय तो अन्न देव ने तिरस्कार ना करशो अथवा तमे गमे तेम ना बोलशो, पण ऊपरथी एवुं कहो के मने अनुकूलता नथी एटले तमे प्लीज हुं पछी खाईश, आजे मने नथी खावू। ख्याल आव्यो? घणी वार लोको गुस्सामां खावा ऊपर तिरस्कार करे, वस्तुने धक्को मारे, फेंकी दे, ख्याल आव्यो ने? तो ए बधा गुना लागू पड़ी जाय छे, कारण के व्यक्ति बोल्यो एमां वस्तुने शुं छे, वस्तुए तो एवुं कह्युं नथी કે તમે મને ખાવ નહીં તો હું તમારી જોડે નહીં બોલું, એ તો મમ્મીએ કહ્યું કે પપ્પાએ કહ્યું, તો તમે ડાયરેક્ટ એમને લીધે તમે બીજી થર્ડ વસ્તુ પર એટેક કરીએ તો આપણે ડબલ ગુનેગાર કહેવાય, શું કહેવાય? એટલે હંમેશા અમારા કરતા દાદા ભગવાને તમને લોકોને કેવી કેવી રીતે તમને જોયા છે તમને કહું, દાદા ભગવાન તો કહેતા હતા કે આ આ કાળની જે યંગ જનરેશન છે એ બહુ હેલ્ધી માઇન્ડ છે, હેલ્ધી માઇન્ડ ઇંગ્લિશમાં ખબર પડે ને, કે તમારી પાસે એટલી બધી શક્તિઓ છે અને આજકાલ એટલી બધી ટેકનોલોજી પણ છે, અમારા કરતા તો તમે બહુ જ ડેવલપ છો, હવે જો તમે દાદા ભગવાનની વાતો જીવનમાં સમજી સમજીને જો તમારા જીવનમાં એપ્લાય કરશો તો તમે દાદા ભગવાને તો તમારી પાસે બહુ મોટું અપેક્ષા રાખી છે કે આ બાળકો તો જગતનું કલ્યાણ કરવાના છે, આ છોકરાઓ બહુ જ ફાઇન છે, પણ એને કોઈ ગાઈડલાઈન આપનાર જોઈએ, કે છે શું કે છે, કોઈ પણ વસ્તુમાં ગાઈડ તો જોઈએ કે ને? ખ્યાલ આવ્યો ને? આપણી પાસે કોઈ પણ સારી વસ્તુ હોય તો એને કેવી જગ્યાએ મૂકવી જોઈએ, કોના હાથમાં આપવી જોઈએ, સમજો કે તમારી પાસે પૈસા હોય અને તમે કોઈને દાન આપો તો એ પૈસાનો પ્રોપર ઉપયોગ કરે તો એ આપણા પૈસા આપેલા કામ ના કહેવાય, બરાબર ને? પણ કોઈ એનો મિસયુઝ કરે તો એ તો આપણે નકામું ગયું કહેવાય। એવી રીતે તમારી પાસે બધી શક્તિઓ છે પણ તમે એને એને સેન્ટ્રલાઇઝ કરો, એટલે તમે એને ધીરે ધીરે ડેવલપ કરો, પછી બધી ગોઠવણી કરો અને બધા આપતા પુત્રોને પૂછો કે મારે આ ઉંમરમાં હવે હું એક એક સ્ટેપ કેવી રીતે આગળ વધું। ખ્યાલ આવ્યો ને? હવે જો તમે બહુ લક્કી છો કે તમે દાદા ભગવાન ને તમે તમને એવું લાગશે કે હું તો દાદા ભગવાનને મળી નથી કે મળ્યો નથી એવું નથી, ખ્યાલ આવ્યો? તમે આ સત્સંગમાં આવો છો એટલે તમને આગળ પૂર્વ ભવ તો તમને દેખાતો નથી, મને દેખાતો નથી, એટલે તમે આ બધો રસ પડે છે ને એટલે તમે બહુ નસીબદાર છો, આપણા હિન્દુસ્તાનમાં આખા વર્લ્ડમાં કેટલા બધા બાળકો હશે, એટલે તમને આ સત્સંગ ભેગો થયો છે તો થેન્ક્સ મા બાપને કહેવું જોઈએ, પછી તમારે બધો સમજવું જોઈએ કે દાદા ભગવાન નાના હતા તો કેવા હતા, દાદા ભગવાન કેવી રીતે ભગવાન થયા, એ જ્ઞાની કેમ કહેવાય છે, એ કેવી રીતે જીવતા હતા, એ બધું તમે જાણશો ને, એમના જીવનની બધી બહુ ક્વોલિટી હતી। એ તમને એક બીજી વાત કરું કે એ દાદા ભગવાનને છે ને પહેલેથી નાના હતા ને ત્યારથી એના જીવનમાં એક ભાવના હતી કે મને જે મળ્યો એને સુખ થવું જોઈએ। હવે તમને અત્યારે તો આજે ખબર પડી કે દાદા ભગવાનની ભાવના આવી હતી, પછી અમને 50 વર્ષની ઉંમરે જ્ઞાન થયું, તો હવે તમને આ ખબર પડી તો તમારે શું કરવું જોઈએ કે મને હવે દાદા ભગવાને જે ભાવના કરી એવી ભાવના મને પણ કરવી છે કે મારાથી બધાને સુખ થવું જોઈએ। બસ આપણે સવારમાં ઉઠીને દાદાને પ્રાર્થના કરીએ કે મારા મન વચન કાયાથી બધાને સુખ થાય એવી મને શક્તિ આપો, ચાલે કે ના ચાલે? ચાલે। આપણે કોપી મારવામાં એક્સપર્ટ થવું જોઈએ કે નહીં?
તમને ઝેરોક્સ કોપી નું મશીન છે કે નહીં અત્યારે? હા છે. કોઈ પણ વસ્તુ હોય તો આપણને કોપી તરત નીકળી જાય. તો આપણે શું છે દાદા ભગવાન, હે પ્રદીપાનંદજી? હા બોલો. આ ચંદ્રિકા બાના ફેમિલી ના તો દાદાના રિલેશન માં થાય એવું છે? તો તો પછી એમને દાદા ભગવાન ના રિલેશન માં તો બહુ રિસ્પોન્સિબલ કહેવાય. એમને તો દાદા ભગવાન નું બધું ઘૂંટવું જ પડે પછી, ખ્યાલ આવ્યો ને? પણ આપણે આપણે તમારા પર બોજો નથી મૂકતા, પણ એક રિસ્પોન્સિબિલિટી, એક આપણો આપણા જીવનમાં એક રિસ્પેક્ટ હોવું જોઈએ. જેમ આજે દાખલા તરીકે મને દાદા ભગવાન મળ્યા તો મને કેવું રિસ્પેક્ટ હોવું જોઈએ કે દાદા ભગવાનમાં હું ગમે તેવો તોફાની હતો, ગમે તેવો ઠેકાણો વગરનો હતો, મને દાદા કેટલો પ્રેમ આપતા હતા, મને એમની જોડે બેસવા દેતા હતા, વિધિ કરતા હતા. હવે મને એવું બધું વિધિ બીધિ તો ના આવડે, પણ તમે બધા મને ભેગા થયા હોય તો મને થોડો ઘણો તો મને શીખવું જોઈએ ને, કે તમને લોકોની જોડે પ્રેમથી વાત કરું, હસીને વાત કરું, ગમત કરું, એવું હોય કે ના હોય? તમારામાં શુદ્ધાત્મા ભગવાનના દર્શન કરું, દાદા ભગવાનને પ્રાર્થના કરું કે આ બાળકોને ખૂબ શક્તિ આપો ને બધા આગળ વધે, એવું મને અંદર અંદર કરવું જોઈએ કે ના કરવું જોઈએ પ્રાર્થના? નહીં તો એમની જોડે બેઠેલાની કોઈ કિંમત નહીં. એવી રીતે તમે ફેમિલીમાં હો, દાદા ભગવાનના કુટુંબમાં હો કે રિલેશનમાં હો, તો તમારે નક્કી કરવું પડે કે દાદા ભગવાન છે શું પહેલા એ જાણો. અને આપણે બધા એ શું છે કે જો તમે આજના છોકરાઓ બધા બાળકોને મારી રિક્વેસ્ટ છે કે બ્લાઇન્ડલી ફોલો કરવું એ બહુ સારી વસ્તુ છે, પણ હંમેશા થોડું ચોકસાઈ કરતા રહેવાનું. દાદા ભગવાન છે ને બહુ સિન્સિયર હતા, પણ ચોકસાઈ વાળા પણ હતા. શું હતા? એક એક તમને પ્રસંગ કહું. એક મહારાજ પાસે સેવા કરવા જતા હતા, એ નાના હતા ને, તો પછી સમય મળે ને તે ગામમાં એક આશ્રમ હતો, તે આશ્રમની અંદર એક સાધુ સંત રહેતા હતા, તેમની સેવા કરવા જતા હતા. તો એ સેવા કરવા હતા, એક દિવસ પગ દબાવતા હતા તો પછીથી એમને એકદમ ખુશ થઈ ગયા, એટલે એમને દાદા ભગવાનને કહ્યું કે જા બેટા, ભગવાન તેરે કો મોક્ષ મે લે જાયેગા. પણ એમનું તો એટલું બધું રિવોલ્યુશન હાઈ હતા એટલે એમને તરત વિચાર પગ છોડી દીધો. અને પછી એને વિચાર આવી ગયો કે જો ભગવાન મને મોક્ષે લઈ જાય તો એવો મોક્ષ મને નથી જોઈતો, કારણ કે મોક્ષ એટલે તો સ્વતંત્રપણું, અને લઈ જાય એટલે તો એ મારો ઉપરી થયો કહેવાય, તો મને ઉપરી નહીં પોસાય. તમને ખ્યાલ આવ્યો ને? એવી રીતે દાદા ભગવાનમાં જે સ્વતંત્રપણાના જે વિચારો હતા, પણ એનું ડેવલપમેન્ટ એવું હતું. એટલે આપણે પણ આ દાદાની વાતોથી સાયન્ટિફિક રીતે સમજવાની જરૂર છે. શું છે? કે મારે ભણવાનું કેમ, મારે મા બાપને પગે લાગવાનું કેમ, મારે સારા મિત્રો કરવાના કેમ, મારે નિયમથી જીવવાનું કેમ, મારે બેસ્ટ ફૂડ ખાવાનો કેમ, એ બધું જ વસ્તુ આપણે સમજવી જોઈએ. જો આજે હું તમને એક વસ્તુ કહું કે જેવી રીતે આ ગાડીઓ હોય છે, એ ગાડીઓની અંદર કચરાવાળું પેટ્રોલ નાખીએ અથવા તો કેરોસીન અને પેટ્રોલ મિક્સ નાખીએ તો એન્જિન પર અસર પડે કે ના પડે? અંદર પછી ધુમાડા થાય ને બધું થાય ને, મેન્ટેનન્સ વધે ને. એવી રીતે દાદા ભગવાન શું કહે છે કે આ ફૂડ એ આ બોડી એ વન ટાઈપ તો મશીનરી છે. શું છે? એની અંદર જો તમે વસ્તુ જો સારો ખોરાક નહીં ખાવ તો જતે દાડે અંદરથી બધું ડેમેજ થતું જશે. શું થશે? પછી મેન્ટેનન્સ માંગે, એટલે કે બીમાર પડો, પછી દવાઓ ખાવી પડે. સમજાય છે ને? એવી જ રીતે દાદા ભગવાને બીજું કહ્યું કે એમના જીવનમાં લોભ નતો અને લાલચ નથી. હું તમને લાલચની વાત તમે સાંભળી હશે કોઈ આપતા પુત્ર પાસે, છતાં તમને ફરી કહું છું. તમે ઉંદરને પાંજરામાં પૂરા તો જોયો છે? હવે ઉંદર આટલું નાનું પાંજરું, હવે એ ઉંદર અંદર પૂરા તો હશે કેવી રીતે? તો કે પાંજરામાં કશુંક તો હોવું જોઈએ ને અંદર. શું હશે? અંદર ભાખરી હોય, ઢેબરું હોય, કઈક લટકાયેલું હોય. તમે મમ્મી ને કોઈને પૂછજો તો એને શું થાય છે કે એને સુગંધી આવે છે. શું આવે છે? કુદરતે બધાને નાક આપેલું છે, નાક આવે એટલે સુગંધી આવે, અને સુગંધી આવે ને એટલે પછી અંદર એને અંદર લાલચ ઉભી થાય કે અંદર બહુ સરસ ખાવાનું છે ને હું ખાઈ આવું જઈને. પછી જેવો અંદર પેસે ને અને બટકું મારવા જાય ને તો પેલો તાર હોય ને સેજ હલી જાય એટલે ફટ લઈને ઢાંકણું બંધ થઈ જાય, એટલે ઉંદર પુરાઈ જાય કે ના પુરાઈ જાય? એટલે દાદા ભગવાને કહ્યું કે ઉંદર પૂરાયો છે એના આધારે, તો કે ખાવાની લાલચ ને કાઢવું. એટલે દાદા કહ્યું કે જે માણસ જીવનમાં લાલચ રાખશે ને એને ફસામણ આવે. શું આવે?
તમને લાઈવ દાખલો સમજાય ને થોડો. એટલે આપણે દાદા ભગવાન ની કોઈ છે ને ઇતિહાસ ભૂગોળ નથી, એ હંમેશા લાઈવ વસ્તુમાં બહુ માનતા હતા. એમનું આખું જીવન લાઈવ જ છે. અને પોતે પણ કહેતા હતા કે લીવ ઇન પ્રેઝન્ટ, તમે વર્તમાનમાં જીવતા શીખો. તમે કોઈ પણ ખાવ ને તો તમારા શરીર પર ઓબ્ઝર્વેશન કરો કે મારા શરીર પર શું ઇફેક્ટ આવે છે, ખ્યાલ આવ્યો? પછી તમારા વિચારોની અસર શું થાય છે. એ રીતે તમે દરેક જગ્યા ઉપર તમે તમારા જીવનમાં તમે નક્કી કરો કે ભાઈ ભણવાના સમયે હું ભણતો નથી, તો એક્ઝામના ટાઈમે બોજો મને થાય છે, શિક્ષકને થાય છે, કે મારા મમ્મી પપ્પાને થાય છે, કે મારા ફ્રેન્ડને થાય. સૌથી બોજો કોને વધારે લાગે, ટેન્શન કોને થાય? આપણને થાય. કેમ? તો કે આપણે ભણ્યા નહીં સિન્સિયરલી, બરાબર. પછીથી રિઝલ્ટ કોનું ખરાબ આવે? આપણું આવે. એટલે મોડું મારું નાનું કોનું થઈ જાય? આપણું થાય કે શિક્ષકનું થાય? મમ્મી પપ્પા ઇનામ આપે કે ફાયરિંગ આપે? એટલે આપણે આ બધી વસ્તુને સમજવાની કે ભૂલ આપણે કરી અને પછી એના બધા કેવા કેવા પરિણામો ઉભા થાય છે, ખ્યાલ આવ્યો ને? એટલે આપણે કેવા કેવા પરિણામોને ફેસ કરવા પડે છે, અથવા તો જોવા પડે છે, ફીલ કરવું પડે છે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે આપણે એવું કોઈ કામ કરવું નહીં કે જેથી કરીને આપણને પસ્તાવો કરવો પડે, ખ્યાલ આવ્યો? એટલે આપણને પછી નીચું ગાળવું પડે, પસ્તાવો કરવો પડે, બે માણસો આંગળી કરે, આપણી કોઈ લોકો ટીકા કરે, એવું કોઈ કામ કરવું નહીં. આપણા મનુષ્ય જીવનમાં દાગ લાગ્યો, એ દાગ જતા બહુ વાર લાગે. એટલે નાનપણથી દાદા ભગવાન બહુ જ ચોખ્ખા રહેતા હતા. મને ચાન્સ નથી મળ્યો, પણ એમની પાસે રહેવાથી જેટલું બને એટલું અમે અમુક વસ્તુથી દૂર રહેલા. એટલે તમને બધું સમજાય છે ને? બીજું કે કોઈની વસ્તુ, દાદા ભગવાનનો સિદ્ધાંત, એક વખત એમને ઇનામમાં સાયકલ લાગેલી, ખબર છે તમને? તમને કોઈને ખબર છે? એ અને એમના મિત્ર બે હતા ને, તો કઈ કોઈ જગ્યાએ ડ્રો ચાલતો હશે સર્કસનો, તો એ ડ્રોમાં કૂપન લીધી અને એમાં દાદા ભગવાનને સાયકલ ઇનામમાં લાગી. તો પેલા એમના મિત્ર કે છે કે અંબાલાલ એક કામ કરો ને, એમ કે આ સાયકલ મને એમ કે બે દાડા થોડા દાડા માટે વાપરવા આપો. તો દાદા કે કઈ વાંધો નહીં, લઈ જાઓ કે છે. કારણ કે દાદામાં લોભ અને મમતા નહોતી. શું નથી? મમતા નહોતા. એટલે એમણે આપી દીધી. પેલા ભાઈએ ભાઈ પાછી જ ના આપી. દાદાને કઈ નહીં, ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાન ઓબ્લાઇઝિંગ નેચર વાળા હતા કે બીજાને કેવી રીતે હેલ્પ કરવી. આજે આપણે દાખલા તરીકે એવું નથી કે આપણે પૈસા આપી શકીએ કે કોઈ વસ્તુ આપી શકીએ તો જ હેલ્પ કરીએ, એવું ના હોય. આપણે હંમેશા બાળક તરીકે આપણા ઘરમાં હોઈએ તો આપણને એવું હોવું જ જોઈએ કે હું મારી મમ્મીને પપ્પાને કેવી રીતે મદદ કરું. હું એને પૈસા તો નથી આપતો, હું બીજું તો એ મારી પાસે એક્સપેક્ટેશન રાખતા નથી, પણ મને સારા કપડાં આપે છે, સારું જમવાનું આપે છે, મારે એજ્યુકેશનની ફી ભરે છે, મારા માટે આટલી બધી એ લોકો કેર કરે છે, તો હું એને હેલ્પ કરું. તો દાદા ભગવાન હંમેશા ઓબ્લાઇઝિંગ નેચર વાળો સ્વભાવ હતો. શું હતો એમનો? હંમેશા ધર્મની શરૂઆત ત્યાંથી જ છે. આપણા જે સંસ્કાર કોને કહેવાય છે, તે સંસ્કાર એટલે એવું નહીં કે ભાઈ આપણે મને સારું બોલતા આવડે છે, હું સરસ કપડાં પહેરું છું, એ તો એક બાહ્ય વ્યવસ્થા છે, એની જરૂર છે. સારું બોલવું, સારા કપડાં પહેરવા, બધું જ, સારા વ્યવહાર કરવો, પણ આપણા હાર્ટમાં એક માણસ તરીકેની લાગણી પણ હોવી જોઈએ કે લાય હું થોડી મદદ કરું. એમાંથી આપણને ખબર પડે કે આ કામ કરવાથી શું થાય છે, તો મમ્મીને કેટલી તકલીફ પડતી હશે, ખ્યાલ આવ્યો? આજે તમને એક વસ્તુ કહું કે તમને મમ્મી એમ કે જાજો અહીંયાથી દૂધની થેલી લઈ આવો. હવે તમે દૂધની થેલી લેવા જાઓ ને તો તમને પછી ત્યાં આગળ પેલો ઊભો રાખે બે પાંચ મિનિટ, પછીથી કે છૂટા લાવો, પછી તમને આમ કંઈક બે માથાકૂટ કરે, તો તમને ખબર પડે એક દૂધની થેલી લેવા માટે મને પાંચ મિનિટ ઊભું રહેવું પડ્યું, મને પેલા વેપારી જોડે આ માથાકૂટ થઈ,
રસ્તામાં આવ્યો તો રિક્ષા વાળો અથડાતો રહી ગયો, પેલા સ્કૂટર વાળાએ આમ કર્યું, એમ કરતા તમને ખબર પડે કે એક વસ્તુ લેવા જતા મને કેટલા સંજોગોમાંથી ફેસ કરવું પડે છે મારી જાતને સલામત રાખવા માટે. ખ્યાલ આવ્યો? તો પછી મારી મમ્મી ને મારા પપ્પાને શું શું તકલીફ પડતી હશે, આપણને બધું રેડી મળે છે. એટલે હંમેશા દાદા ભગવાન પાસેથી સૌથી મોટા મોટું કે પારકાનો વિચાર કરો કે બીજાને મારા સગી શું તકલીફ થતી હશે, એમાં આપણે મા બાપ પૂરતું જ વિચારવાનું છે. પછી તમે મોટા થાવ તારે જો આ ક્વોલિટી ડેવલપ થશે તમારામાં તો નક્કી કરવાનું કે હું હંમેશા ક્વોલિટી ચીજ બનાવીશ, હું ક્વોલિટીમાં કામ કરીશ, હું જે પ્રમાણે પગાર લઈશ તે પ્રમાણે કામ કરીશ. અમને દાદા ભગવાન આ બધું શીખવતા હતા. હાજી બોલો સાહેબ. એટલે એમ કે બહાર ની વસ્તુ માં બહુ આનંદ આવે છે, ટીવી છે, મોબાઈલ છે, એમાં બધામાં. જો હવે એક વસ્તુ છે કે દાદા ભગવાન માં પારિણામિક દ્રષ્ટિ ની એક સિસ્ટમ ડેવલપ કરી છે. દાદા ભગવાન નું જે આખું જ્ઞાન છે એ પારિણામિક દ્રષ્ટિ વાળું છે. કેવું છે? પારિણામિક દ્રષ્ટિ. કે જે પણ વ્યક્તિને પારિણામિક દ્રષ્ટિ પકડાઈ જાય, સમજાઈ જાય, તો પછી એનામાં ચેન્જીસ આવે. પારિણામિક દ્રષ્ટિ એટલે કે પરિણામ, કે હું આ જે કરું છું, જે કઈ પણ કરું છું એનું પરિણામ શું છે. તો કોઈ પણ વસ્તુના બે પરિણામ હોય. તમને જો ફિઝિકલ આનંદ મળતો હોય, ટેમ્પરરી આનંદ મળતો હોય, તો પછી એની પાછળ કોઈ બીજું નેગેટિવ વસ્તુ છે કે નહીં એની આપણે ઇન્ક્વાયરી કરવી જોઈએ. તો તમે મોબાઈલ રમો તો આંખો પર અસર થાય, હા, ભણવા પર અસર થાય, હા, તમારી બીજી કોઈ એક્સરસાઇઝ ને એક્ટિવિટી કરવી હોય તેની પર અસર થાય, હા થાય. તમારે જોઈ લેવાનું કે કમ ટુ ધ નોર્માલિટી. દાદા ભગવાન એટલા બધું બેસ્ટ વાત કરી છે કે તમારે મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, પછી તમારે ફરવા જવું, એક્સરસાઇઝ કરવી, કંઈ પણ કરવું હોય, મ્યુઝિક કરવું, તો તમે તમારા જીવનમાં તમે એની નોર્માલિટી રાખવી જોઈએ. શું રાખવી જોઈએ? નોર્માલિટી. તમારે વિડીયો ગેમ રમવી હોય તો અડધો કલાક કલાકનું ફિક્સ કરવું જોઈએ. કારણ કે મોબાઈલ ચેતન છે કે આપણે ચેતન છે? આપણે. તો મોબાઈલ આપણે કહીએ એમ મોબાઈલ કરે કે મોબાઈલ ગેમ આપણે કરવાનું? આપણે કહીએ એમ મોબાઈલ કરે. એટલે કહેવાનો મતલબ કે આપણું મન બતાડે ને, જે રીતે મોબાઈલ ફિઝિકલ છે ને, હા, એવી રીતે માઇન્ડ પણ ફિઝિકલ છે, એમાં ચેતનતા નથી. એટલે દાદા ભગવાને કહ્યું કે મનની વાત કઈ સુધી સંભળાય, કે પહેલા એ બોલે એટલે આપણે સમજી જવાનું કે અત્યારે આ જે કહે છે એ મારા હિતની વાત છે, મારા ફાયદાની વાત છે, તો ઓકે. પછી આપણે ખબર પડે કે આ વાત ખોટી છે, અત્યારે મારા કામની નથી, તો આપણે એને રિજેક્ટ કરવી જોઈએ કે ભાઈ હમણાં નહીં, પછી કરીશું, કલાક પછી. ખ્યાલ આવ્યો? તો આપણે આ દાદા ભગવાન પાસે આવી શક્તિ માંગવાની. શક્તિ માંગવી એટલે શું? તો કે મને હવે આ રસ્તે જવું છે, કે મારે મારે કયા સમયે શું કરવું જોઈએ એના માટે મને નિર્ણય કરવાની શક્તિ આપો. હા, તો એ જે આપણે મોબાઈલ અને ટીવી જે સત્સાધન કરવાની જગ્યાએ યુઝ કરીએ છે, તો એની અસર આપણા પરમાણુઓ પર ભી પડે? જો બોડી આખું પરમાણુથી બનેલું છે. હા, ખ્યાલ આવ્યો? જે પહેલામાં પહેલી અસર પડે તો ફિઝિકલમાં તમારા બોડી પર પડે. એટલે તમે એક જગ્યાએ સતત બેસી રહો એટલે તમારા બોડી પર ઇફેક્ટ આવે. પછી તમે સતત જોવો એટલે તમારી આંખ ઉપર ઇફેક્ટ આવે. હું હવે સ્ટેપ બાય સ્ટેપ જઉં છું, હા, તમને સમજવા માટે, ચાલશે ને? હા હા. પછી તમે જુઓ એટલે તમારા માઇન્ડ પર ઇફેક્ટ આવે. હા. પછી તમારી અંદર, આપણી અંદર દરેક માણસમાં ચિત નામની શક્તિ છે. હા. એ ચિત ઉપર અસર પડે. શું પડે? ચિત ઉપર અસર. સૌથી ડેન્જરસમાં ડેન્જરસ કોઈ ચીજ હોય તો આપણા ચિત્તને અશુદ્ધ કરે છે તે છે. હા. એટલે એનાથી શું થાય?
તો કે જેવું ચીટ તમારું ફ્રેક્ચર બધું અંદર ડેમેજ થઈ ગયું અથવા તો બગડી ગયું એટલે તમે ભણવા બેસો તોય તમને એની અસરો થયા કરે. તમે એકલા બેઠા હોય તો એની અસરો થયા કરે. પછી તમે જેવું જોયું હોય ને, જે પણ જોયું હોય, દાખલા તરીકે ક્રિકેટ જોયું હોય કે ગાવાનું જોયું હોય, જે જોયું એની બધી તમારા બોડી પર, માઇન્ડ પર, બધા પર ઇફેક્ટો પડ્યા જ કરે. એટલે તમારે દાદાની ભક્તિ કરવી હોય તો તમને વચ્ચે ડિસ્ટર્બન્સ આવે, તમારે ભણવું હોય તો ડિસ્ટર્બન્સ આવે. પછી ધીરે ધીરે એ રોગ ક્રોનિક થતો જાય. બરાબર, થતો જાય, ક્રોનિક થતો જાય. ક્રોનિક એટલે કે તમે જ્યાં સુધી એને જુઓ નહીં ત્યાં સુધી તમને ચેન પડે નહીં. ઘણા લોકોને મેં જોયા છે કે આ સિરિયલ જોવાની એટલે એનો ટાઈમ થાય ને એટલે બધું છોડી દે, ખાવાનું પણ બાજુ પર, પણ એ સિરિયલ આગળ બેઠો હોય. એટલે દાદા ભગવાને કહ્યું કે હિન્દુસ્તાનમાં મનુષ્ય જીવન આના માટે નથી. હું ખરેખર કોણ છું એ જાણવા માટે છે, અને વ્યવહારમાં આ જ્ઞાન ના મળ્યું હોય તો ઓબ્લાઇઝિંગ નેચર એટલે કે લોકોને હેલ્પ કરો અને સારા કાર્યો કરો. પરંતુ આ જે નવ કર્મો આપી છે દાદા ભગવાને, કેટલાય શાસ્ત્રોનો, બધા ધર્મોનો આ શાસ્ત્રોનો સાર રૂપે નવ કલમ આપી છે. આપણે બધા, હું મારી જાતને પહેલા પૂછું છું, પછી તમે બધા તપાસ કરજો કે નવ કલમોની કિંમત છે પ્રદીપ આનંદજી તમને? નવ કલમોમાંથી કઈ કલમ એવી છે જે તમને કામની નથી? નવ કલમો કેટલી વાર બોલીએ, બોલવા બેસીએ ને તો 5 મિનિટમાં પતી જાય ને એમને, ઉભા થઈને હેરતા થઈ જઈએ અને ટીવી આગળ કલાક સુધી બેહી રહીએ. વાત સાચી કે ખોટી? એકદમ 100% સાચી. એટલે દાદા ભગવાને જોયું કે કળિયુગનો માલ બધો આવો છે, પણ આપણને જો સત્સંગ મળ્યો હોય તો ધીરે ધીરે પ્રયત્ન કરવો જોઈએ કે ના કરવો જોઈએ? હા, કરવો જોઈએ. એટલે દાદાને કહેવાય ને કે દાદા ભગવાન, જો ના ટીવીમાં, આ મોબાઈલોમાં મને રસ પડે છે, પણ તમારી નવ કલમોમાં મને રસ પડતો નથી, હું માફી માંગુ, મને શક્તિ આપો, હું આ ગટરમાં પડ્યો છું, મને ગટરમાંથી બહાર કાઢો. પણ ટીવી ગટર લાગે કોઈને? ના લાગે. મોબાઈલ ગટર લાગે? ના લાગે. હવે મારાથી તો આવું બોલાય નહીં ને. સમજાયું થોડું? હા, સમજાયું. એટલે દાદાની વાત જેને બી પકડવી હશે, જેને બી સમજવી હશે, એના માટે બહુ સરળ છે. પરંતુ એક નિયમ છે એવો કે ઇન્જેક્શનમાં, તારે જ્યારે બી ડોક્ટર કોઈ પણ ઇન્જેક્શન મારે ને તો ડિસ્ટિલ વોટરની એક નાની કાચની બોટલ આવે છે, જોઈ છે તમે આટલી નાની? ઇમ્પ્યુલ કે શું કે છે દીપક આનંદજી સાહેબ? માટલાનું પાણી નથી વાપરતા, એ 100% શુદ્ધ હોય છે. એટલે એ શુદ્ધ હોય ને, એટલે પછી શું થાય? દીપક આનંદજી પૂછ્યું. અરે દીપક આનંદજી બોલો ને, એ બેને દવા જોડે મિક્સ કરવાથી શું થાય? દવા જોડે મિક્સ કરવાથી શું થાય? એ પેલું લિક્વિડ બને ને? આ લિક્વિડ બને પણ પછી અંદર કામ શું કરે? એટલે એ કામ કરે ને, અંદર ડાઇલ્યુટ થાય. હા, તો પણ પેલી માટલાના પાણીથી ડાઇલ્યુટ ના થાય? માટલાથી પાણી ડાઇલ્યુટ થાય પણ જીવડા પણ જાય અંદર. હવે સમજી ગયા તમે? હા, સમજી ગયા. દીપક આલેજી ક્યાંના બેહી રહ્યા તમે? કોઈ એમને થોડા પૂછીજો. એટલે હંમેશા આપણે જેટલા ચોખ્ખા થઈશું એમ એમ આ દાદાનું વિજ્ઞાન ખુલ્લું થશે અને પોતાનું સુખ અનુભવાશે. એટલે આપણે શુદ્ધ થવાની જરૂર છે. એના માટે દાદા ભગવાને જે જે નાના મોટા રસ્તા બતાવ્યા હોય એ રસ્તા પર આપણે ધીરે ધીરે ચાલવાનું, ના ચલાય તો નક્કી કરવાનું, અને ના ચલાય તો માફી માંગવાની અને શક્તિ માંગવાની. તો એક દિવસ આવશે. હું મારી પોલ કહી દઉં 2 મિનિટમાં દીપક આનંદજી? જલ્દી કહી દો. હા જલ્દી, બારણે પ્રશ્નો ઉભા છે. હા તો કહી દો, 2 મિનિટમાં પતાવી દઉં. હું શું કરતો હતો, દાદા ભગવાનને મેં જોયા ખરા, એમની જોડે રહ્યો કરો બધું જ, પણ અંદર મન બતાડે કે મારે વિધિ કરવી છે, આમ કરવું છે, પણ છે ને પછી સુઈ જાઉં, પછી સવારે ઉઠવાનું થાય ને તો કે હમણાં કરું છું એમ કે હું જ રહું. પણ છેલ્લા કેટલાક સમયથી દાદા ભગવાનની વાત એમની કૃપાથી સમજાઈ, એટલે મેં મારી જાતને કહ્યું, અલા ભાઈ
હવે તો મહાણામાં જવાનો ટાઈમ આવ્યો, હવે તો જ્ઞાનીને સિન્સિયર થાવ. પણ દાદાની કૃપાથી પછી ધીરે ધીરે સાયકલ કઈક ગોઠવાતી જાય છે. નહીં તો આ નવ કલમો બોલવા દેવું મશીન નથી. આ સમજ્યા ને તમે? આપણી અંદર જેટલા બી છે ને, મારી અંદર એ બધા દાદા ભગવાનથી વિરોધના માણસો બધો માલ પડેલો છે. તમારામાં તો નથી ને એટલો બધો? છે ઘણો બધો. બધો હોપી દેજો તારે. હા હા, અને કહી દેજો દાદા ભગવાને બધો કચરો માલ તમને સોંપ્યો અને મારું રાગે પાડજો ને મારી જોડે રહેજો, ને તો આ તો મને થાપ ખવડાવી દે એવું છે બધું. હા હા, ચાલો જય સચિદાનંદ. થેન્ક યુ. જે આપણે અત્યારે દાદામાં રહેવું છે, પણ અત્યારની જનરેશનમાં ડિસ્ટ્રેક્શન્સ બહુ જ આવે છે, તો એની માટે શું કરવાનું? આપણે જુઓ, સ્કૂલ કોલેજમાં ભણતા હોઈએ કે આપણા સગાવાલા મિત્રો બધા હોય, એની જોડે આપણો જેટલો સમયનો રોલ હોય એટલો આપણે રોલ કરવો જોઈએ. એમને બીજી માથા ભૂલમાં નહીં પડવાનો, અને બાકીનો જે સરપ્લસ ટાઈમ હોય એમાં આપણે બધું દાદા ભગવાનની ભક્તિ ને બધું કરવું જોઈએ. અને હંમેશા કહેવાથી એ નહીં માને, પરંતુ તમે જેમ જેમ જેટલી સમય એને આપવાનો હોય, સમજો કે ફોર એક્ઝામ્પલ કે બર્થડે પાર્ટી, તો બર્થડે પાર્ટીમાં બધા 3 કલાક વેસ્ટ કરતા હોય, તો આપણે ધીમે રહીને કહી દેવાનું કે ભાઈ મારે આજે જરા તબિયત આમ છે, મારા મમ્મીનું આમ છે, એટલે મારાથી છે ને હું જરા આવીને હું નીકળી જઈશ, સર પ્લીઝ મને માફ કરજે, આમ તેમ કરી. અને આપણે છે ને એ વખતે એની કેક બેક કાપવાના ટાઈમે હાજર આપી અને સેજ મોડામાં મૂકીને હેડતા થઈ જવાનું. એને વ્યવહાર કડા કહેવાય. શું કહેવાય? એટલે રિલેશન મેન્ટેન કરવાના. યુ આર રોંગ છું, આમ છું, એવું બધું ના બોલાય. આપણે કહીએ ને ભાઈ દાદા ભગવાનમાં માનીએ છીએ, મારી પર્સનલ મેટર છે, બરાબર ને? અને દાદા ભગવાન આટલા બધાની વસ્તી, આટલી બધી અજબોની, આટલા બધાની વસ્તીમાંથી કેવી રીતે નીકળ્યા હશે? એ પોતે પણ રહેતા હતા વ્યવહારમાં, પણ પોતે જાણી ગયા કે જગતના લોકોની દ્રષ્ટિ બીજા રસ્તે છે અને મારે બીજા રસ્તે જવું છે. તો સંબંધો થોડા થોડા રાખવાના, પણ એની નોર્માલિટી હોય. શું કહેવાય? ફાવશે નોર્માલિટી? અને કઈ પણ લાગે તો બીજા આપતા પુત્રને પૂછવાનું. હું તો કેવો માણસ છું તમને કહું, કે બધા ટીવી જોતા હોય ને, મને લાગે ને તો હું તો છે ને આંખ મીચીને ઊંઘી જ જાઉં. અસીમ જયકાર બોલતો બોલતો હોઈ જાઉં. પછી બધા બેઠા હોય ને વાતો કરતા હોય, મને ખબર પડે કે હવે અહીંથી ઉઠવું કેમનું, તો આપણે સીધા ઉઠીને જતા રહીએ તો ખરાબ લાગે, તો હું આંખો બંધ કરી છે ને બે આમ જોકા ખાઈ લઉં. એટલે પછી એ લોકો શું કહે, તમે સુઈ જાઓ થોડી વાર, તમને સમજ પડી? ભગવાને કહ્યું છે કે જેને જે રસ્તે જવું હોય એ સ્વતંત્ર છે. સ્વતંત્ર ખરા કે નહીં? દાખલા તરીકે બધા સ્વતંત્ર છે, તો આપણે સ્વતંત્ર ખરા કે નહીં? આપણે કેવું, મારું કામ હોય તો મને કેજો, બાકી એની જોડે ઢસડાવું એવું ના હોય. એને વિવેક કહેવાય. શું કહેવાય? આપણને વિવેક હોવો જોઈએ કે આ જગ્યાએ કેટલો સમય અપાય, કેટલું બેસાય, શું કરાય. અને જો આવું આપણને ના આવડે તો આપણું તો મનુ સવતા ધૂળધાણી થઈ જાય. અને આજે તમે બીમાર પડો, ફોર એક્ઝામ્પલ કોઈ વાર તાવ આવેલો તો મમ્મીએ કહ્યું મને અડધો આપી દે, નતું કહ્યું? એટલે જોયું ને, આપણે બીમાર થયા ને તો કોઈ બીમારી લેવા આવે નહીં. આપણને તકલીફ થતી હોય તો કોઈ કહે નહીં કે લાય અડધી મને આપી દે. એવું આ જગત છે. આ જગતને જાણવાની જરૂર છે, આ જગતને ઓળખવાની જરૂર છે, તો જ આપણે આપણો રસ્તો સિલેક્ટ કરી શકીએ, તો જ આપણે ડિસિઝન લઈ શકીએ કે અહીંયા આપણે કેટલો સમય અપાય ને કેટલો ના અપાય. ખ્યાલ આવ્યો થોડો ઘણો? કઈ કામ લાગશે? હવે મિત્રો જોડે વાંધો નહીં ને કશો. હવે બીજી વાત કહું, એક સ્કૂલ કોલેજની વાત કહું. આપણને ખબર પડી જાય કે ભાઈ આજે બધાને હાય હલો કરતા હોય, ગુડ મોર્નિંગ કામ કરીને બધા જોડે બેઠા હોય, ને આપણને લાગે કે વાતાવરણ જરા કંઈક બગડવા માંડ્યું છે અથવા કંઈ આપણને ફિટ થયું નથી, તો આપણે આપણે તરત એક્ટિંગ કરી, હું પેલું ભૂલી ગઈ,
સોરી હું છે 2 મિનિટમાં આવું છું એમ કહીને આપણે ત્યાંથી છે ને 5 મિનિટ ચાલતા ચાલતા કઈ ગલીમાં ઘૂસી જઈએ અને ત્યાં અસીમ જે ઘર બોલતા બોલતા જતા રહીએ, ખ્યાલ આવ્યો ને? અને આપણને ખબર પડે કે ક્લાસમાં જવાનો ટાઈમ આટલો છે, એટલે આપણે એડજસ્ટમેન્ટ કરી અને ધીમે ધીમે પાછા આવી જઈએ. આપણને કેવી રીતે છટકવું, કારણ કે આપણું હિત આપણે જોવાનું છે. લોકોને આપણા હિતની પડી ના હોય, એક્સેપ્ટ મા બાપ અને ગુરુ. ખ્યાલ આવ્યો? મા બાપ એકલા જેવા છે આ દુનિયામાં જે બાળકોનું હિત જોતા હોય છે, પણ એ બાળકોને ઘણી વાર ફિટ થતું નથી, કારણ કે જનરેશન ગેપ છે. ખ્યાલ આવ્યો? બીજા ગુરુ એટલે કે જે એવા સવળી દ્રષ્ટિ વાળા હોય કે જેને આપણી આપણી ભવિષ્યની લાગણી હોય. બાકી તો બધું ઘાટ વાળું હોય, કેવું હોય? પણ આવું બોલાય નહીં મારાથી, પણ સમજવું તો પડશે ને એક દાડો. આપણે જો સમજીએ નહીં તો આપણું અહી થઈ જાય. શું થઈ જાય? દાદા ભગવાન એક વખત આ બધા એમના મિત્રો જોડેની વાત કરું, એમના મિત્રોને એમણે કહ્યું કે તમને અડધી રાતે તકલીફ પડે તો રાતે 12 વાગે મને બૂમ પાડજો, કે છે. શું કે છે? હું તમને મદદ કરીશ. ખ્યાલ આવ્યો? હવે એ તો બોલી ગયા, પણ પછી દાદાને તરત વિચાર આવ્યો, અરે હું બોલી તો ગયો એટલે, પણ આ લોકોને મનમાં એમ વિચાર આવશે કે હું 12 વાગે અંબાલાલભાઈને બોલાવું અને કોક દાડો એ મને રાતે 12 વાગે બોલાવશે તો મારથી નહીં જવાય તો. એટલે દાદાએ તરત જ કહી દીધું, જો હું એવું નથી કહેતો, અડધી રાતે જરૂર પડે તો તમે મને બોલાવજો, પણ હું તમને ક્યારેય નહીં બોલાવું, એટલે તમે મારી બાબતમાં નિશ્ચિત રહેજો. આને રિવોલ્યુશન કહેવાય. શું કહેવાય? દાદા એટલા બધા એલર્ટ હતા, એટલી વિપુલ મતિ હતી કે સામેવાળાને હું બોલીશ તેની શું અસર પડશે, અને એને પણ જો આ તકલીફ ના હતા એના માટે દાદા પાછું કમિટમેન્ટ કરતા હતા. તમારા દાદા જેવા થવું છે? દાદા જેવા થવું છે ને? એ તો તમે આ સંઘમાં એટલે થઈ જશો, પણ તમારા દાદાની બધી વાતોનો પરિચય, આપતા પુત્રો મહાત્માઓનો પરિચય રાખવાનો, અને એક એક નાની નાની વાતો સમજજો. ખ્યાલ આવ્યો? એટલે આપણા બધા મિત્રોને કહી દેવાનું, આપણને લાગતું હોય તો, કે ભાઈ તારે કઈ કામ જ મને કહેજે. પણ છે ને આપણી આપણે બધાને ઓળખવા જોઈએ કોનું કેટલું લેવલ ને શું છે, વાતાવરણ થોડું જાણવું જોઈએ. ખ્યાલ આવ્યો? દીપાવનજી બીજું માર્ગી એવી રીતે આવતી રહેજે, તું આવે નહી તો પછી કેવી રીતે થાય? અરે માર્ગી નો મોક્ષ માર્ગી થઈ ગયા, હવે હું તમે ટેન્શન લો. આપણે બધા હવે મોક્ષ માર્ગી થઈ ગયા, હવે છૂટા જાય કેવી રીતે? ઓકે માર્ગી, આપણા છૂટી છે ને, આવજે. હા જય સચિદાનંદ. જય સચિદાનંદ સાહેબ. જય. ઓકે આપણે હવે ક્વેશ્ચન લઈએ. સરલાબેન નો પેલા લઈએ. જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. આત્મા બધું જ જોઈ શકે છે, આ તો જાણવું અને જોવું બે સાથે થતું નથી, તેથી પરમાનંદ ઉભો થતો નથી. એ મારે સમજવું છે કે જાણવાનું તો ખબર થતું છે, પણ જોવાનું એટ અ ટાઈમ કેવી રીતે થાય એ સમજવું છે. જોવું જાણવું છે ને છૂટું હતું નથી, પરંતુ એ શું છે કે આખી જાગૃતિના બેઝ ઉપર છે. એટલે કે જાણવું એટલે શું છે, સમજો કે આજે મને કોઈએ કહ્યું કે ભાઈ પેલા ભાઈ પડી ગયા અને એમને પગે ફ્રેક્ચર થયું, એને શું કહેવાય? જાણ્યું. અને ત્યાં તમે હાજર હો અને તમારી આંખ સામે જોયું જાણ્યું ભેગું થાય કે ના થાય? આત્મા સિવાય બધો રિલેટિવ ભાગ જ છે, રાઈટ? એટલે આ એક્ઝામ્પલ કે સલાને અંદર જે કઈ વિચારો આવ્યા એને જોયા તો કે એને જ્ઞેય કહેવાય, એને જોયા કહેવાય. એટલે આમાં કેવું છે
પછી એની અંદર બધું ખબર પડે કે હિંસાનો વિચાર હતો, લોભનો હતો, કોઈ વ્યક્તિ વિશેનો હતો, પછી કઈ કઈ ટાઈપનો અંદર વિચાર આવે, એ બધું ડિટેલ્સમાં જાણે ને જોયું કહેવાય. શું કહેવાય? એટલે જોવું જાણવું બે સાથે છે. પણ દાદા ભગવાન શું કહે છે કે તમે જાણો છો ખરા તો પણ જોતા નથી. શું કહે છે? પણ આપણી અત્યારે જે ઇન્ટરિમ ગવર્નમેન્ટ છે અને બીજું આ રસ્તો હજુ આપણે ધીરે ધીરે જેમ જેમ બધો ફાયદો નો નિકાલ થતો જાય, જેમ જેમ બધું શુદ્ધ થતું જાય, એમ એમ બધું પરફેક્ટ પછી એક એક હજુ આપણે પેલા જોઈ જ નતા શકતા કે આને આ કહેવાય અને આ કહેવાય. એટલે આ સત્સંગમાં રહેવાથી, આજ્ઞા પાડવાથી, પ્રતિક્રમણો કરો, આ બધી વસ્તુ શું છે તો કે એક શુદ્ધિકરણ પ્રોસેસ છે આખી. શું છે? શુદ્ધિકરણ પ્રોસેસ. એટલે એમ એમ કરતું કરતું થાય. આપણે શરૂઆતમાં કેવી રીતે જવું જોઈએ તો દાદા કે હંમેશા શું છે કે કોઈ બાળક હોય ને તો પેલા એને 1 2 3 શીખવાડવામાં આવે છે. બરાબર. હવે આપણને બધાને જ્ઞાન મળ્યું છે અક્રમ, એટલે કોલેજમાં આવી ગયા છે આપણે બધા, ખ્યાલ આવ્યો. પણ હવે રીત છે કેવી છે તો કે સ્ટેપ બાય સ્ટેપ છે. સ્ટેપ બાય સ્ટેપ એટલે કેવી રીતે કે જો આપણે ઉપયોગ ગોઠવીએ, વાણી ઉપર ઉપયોગ ગોઠવીએ તો વાણીનું દેખાય તો મનનું ખબર ના પડે. પછી ત્યારે તો શું મન બંધ થઈ ગયું તો કે ના, મન ચાલે જ છે, પણ બધા એટ એ ટાઈમ જ્ઞેયો આપણને દેખાતા નથી. હવે જો તમે ઉપયોગ વાણી પર રાખો ને તો તમને એનું દેખાય, પછી તમે શરીર પર રાખો તો ઘૂંટણ દુખતા હોય, કમર દુખતી હોય તેની પર દેખાય, અવયવ બાજુ, પછી એનું કેવા ભાગમાં દુખે છે, પછી એનું કેટલી વેદના છે, કેવા પ્રકારની વેદના છે, એ બધું જ તમને દેખાય. સમજો નસમાં આમામામામ લબલબ થતું હોય તે પણ દેખાય, પેલા દુખતું એવું દેખાય. એ બુદ્ધિથી દેખાય ને તો પછી? હા, બુદ્ધિથી ના દેખાય, જ્ઞાન મળ્યા પછી પ્રજ્ઞાથી દેખાય. પ્રજ્ઞા શક્તિ શું કે છે કે જે અજ્ઞા શક્તિ શું કે છે કે મને થયું. શું કે છે? મને. અજ્ઞા શક્તિ શું બોલે કે મને દુખે છે. તારે પ્રજ્ઞા શક્તિ શું કે છે કે ભાઈ મેં તો જાણ્યું કે તમને દુખે છે, હું તો શુદ્ધાત્મા છું. એટલે તે વખતે આઈ એન્ડ માય ની વચ્ચે જે ડિમાર્કેશન પડી છે, એટલે પ્રજ્ઞા શક્તિ ક્યારે પણ છે ને એ પૂતગલ ભાગને પોતાનું માનવા દેતી નથી. કારણ કે તરત જ કે ભાઈ હું તો શુદ્ધાત્મા જ છું, હું અવ્યવાસ સ્વરૂપ જ છું, એ ભાગ બધો પ્રજ્ઞાનો છે અત્યારે. હા, એટલે આપણે રિલેટિવ ને રિયલ છૂટું પાડ્યું, જે જો એ જાણ્યું શુદ્ધાત્મા છું, એટલે એ પ્રજ્ઞા શક્તિ એ કામ કર્યું. પછી તમે એક વાર છૂટા પડ્યા પછી તમે બધું આરામથી જોઈ શકો કે કોને દુખ્યું, હું કોણ, આ શું. પછી પ્રદીપભાઈ જોડે વાત બી કરી શકો, તમે તમારા ભાઈ જોડે વાત કરી શકો, ઓહો તમે ગભરાશો નહીં, અમે તમારી જોડે છે. પછી એક વાર છૂટા પડીએ તો પછી આખું સ્ટેપ બાય સ્ટેપ બધો પ્રયોગ ચાલ્યા કરે. એ વાતોનો પ્રયોગ છે તે મેઈન કી છે ને. જો તમને કહું, હા, વાતો વાતચીત કરવાથી વધુ ને વધુ છૂટું પડતું જાય છે. હા, અને વિજ્ઞાન સમજાતું જાય. પણ દાદા ભગવાને એમના જીવનમાં જે પ્રેક્ટિકલ કર્યા એ બધી વાતો આપણા સમક્ષ આવી છે આજે, અને આપણે પ્રેક્ટિકલ કરીશું એટલે એમના જેવો આપણે અનુભવ થશે તો જ આપણે માનીએ ને કે ભાઈ દાદા યુ આર કરેક્ટ. અને ટાઈમ હોય તો મારે એક વધારે પ્રશ્ન છે કે આનંદ તો રહે છે અંદર, આપણે જેટલો સત્સંગમાં રહીએ છીએ ને ઉપયોગ કરીએ છીએ એટલો આનંદ રહે છે, પણ જે કન્ટિન્યુટી રહેવી જોઈએ એ કેવી રીતે બને? જો એક વસ્તુ છે કન્ટિન્યુટી, કારણ કે આપણી દશા છે ને એ એવી છે કે દાદા ભગવાન કહે છે કે તમને જે જ્ઞાન આપ્યું છે એ બધી ફાઇલોનો ને કર્મોનો નિકાલ કર્યા વગરનું છે, એટલે બધો કચરો માલ એવો ને એવો રહ્યો છે અને આપણે શુદ્ધાત્મા પદ પામી ગયા છે, એટલે બહારની બધી જે ફાઇલો ને વ્યવહારો બધા આવે તો એને ઉકેલવા તો પડે ને. હવે એ 5 આજ્ઞાની જાગૃતિ હોય ને જેમ જેમ એ અભ્યાસ થતો જાય તો પછી એ કન્ટિન્યુટી વધતી જાય. કારણ કે 5 આજ્ઞા એ જ મેઇન પુરુષાર્થ છે આખો. શું છે?
હવે દાદા ને પાંચ આજ્ઞા પાડવાની ના રહી, પણ આપણે રહી સાધી કે એમનું બધું ચોખ્ખું થઈ ગયું, એટલે આપણી કન્ટિન્યુટી કે અને અસ્પષ્ટ વેદન કહેવાય. શું કહેવાય? અસ્પષ્ટ વેદન, એને અંતર અંતર આત્મદશા કહેવાય. એટલે આપણી ફૂલ ગવર્નમેન્ટ નથી થઈ. જયારે દાદા ભગવાન અંદર 360 પ્રગટ થઈ ગયું, હવે આપણે જોઈએ તો હું તો મારી ડિગ્રી હજુ બોલી શકતો નથી. સાચી કે ભાઈ એ પુરુષાર્થ છે આખો, એ પુરુષાર્થ ના માર્ગમાં આપણે બધું ધીરે ધીરે ધીરે. અને આપણને તો સૌથી સરળબેન મારું શું કેવું છે, બધા મહાત્માઓ એક જ ખાસ નક્કી કરવાની જરૂર છે, આપણને આ જ્ઞાન મળ્યું, આ માર્ગ મળ્યો, એટલે આપણે જ્ઞાની પુરુષની આજ્ઞાને એને કેવી રીતે સિન્સિયર થઈએ, એ ભાગને જેટલો આપણો પરફેક્ટ થતો જ હશે, એટલે એમની કૃપાથી જ બધું ખુલે એવું છે. માર્ગ કૃપા સાધ્ય છે. કેવો છે માર્ગ? કૃપા સાધ્ય છે, કારણ કે આ કાળમાં મારી તો કરવાની શક્તિ નથી, પણ મન વચન કાયની એકતા જ કોઈની નથી, એટલે આખી કૃપાથી જ આ માર્ગ ચાલી રહ્યો છે. એટલે આપણને દાદાની કૃપા ક્યારે ઉતરે? તો કે ભાઈ એમની આજ્ઞા પાડીએ, એમના કયા પ્રમાણે ચાલીએ, એમ એની કૃપાથી બધું જડે. હું તમને આજનો મારો એક પ્રસંગ કહું, કે હું કશું જ કરતો નથી, પણ કૃપા કોને કહું છું તમને કહું, કે સમજો કે મેં કોઈ વ્યક્તિને જોઈ અને કોઈનો વ્યવહાર જોયો, એટલે મને પરિણામ ઉભું થયું. એટલે ઉભું થયું તરત જ જ્ઞાન શું કે છે કે તને એનો વ્યવહાર ખૂંચ્યો કેમ, તને ના ગમતું કેમ થયું, એટલે તરત અંદર પ્રશ્ન ઉભો થયો. કેમ થયો? એ કૃપાથી થયો. હું તે વખતે હું શુદ્ધાત્મા છું તરીકે નતો, પણ પછી ધીરે ધીરે ગાડી ચડવા માંડી, કે જો વ્યવસ્થિત કરતા તો ભૂલી ગયો ને, જો આ રિલેટિવ છે, આ રિયલ છે, આની સત્તા નથી, આની સત્તા નથી, એકબીજાના કર્મના ઉદયથી છે આ વ્યવસ્થિત શક્તિ, એકબીજાના કર્મો ચૂકવે છે, તું કેમ રાગ દ્વેષના કાળામ પડ્યો, તને ના ગમતું ગમતું કરવાનું તારે કેમ જરૂર છે? એટલે આ દાદાની કૃપા એવી વસ્તુ છે કે ક્ષણે ક્ષણે આપણને જ્ઞાન કામ કરે જ છે, પણ આપણે મને એવું લાગે કે આપણી સિન્સિયરિટી જે છે એ ભાગ બધાએ જોવાની જરૂર ખરી, એવું મને લાગે છે. જો તમે દાખલા તરીકે તમે જે બી કામમાં સિન્સિયર હો ને, તમને કઈ પણ ભૂલ થાય ને તરત દેખાશે, જોજો તમે. એવું મને લાગે છે. બરોબર છે, પણ તે વખત પછી કોન્સિયસ કો જે કો, જા બોલો. હા, એટલે અહીંયા જો ટાઈમ હોય તો જ વાત કરું, નહીં તો પછી નેક્સ્ટ ક્વેશ્ચન. બોલો બોલો બોલો. અત્યારે અહીંયા અમે ઇન્ડિયન કમ્યુનિટીમાં રહીએ છીએ ને, તો ચાલવાનું સાથે ગ્રુપમાં થાય ને તો રેકોર્ડ બંધ રહેતી જ ને, એટલે પ્લપ પ્લપ ચાલે જ રાખે, કોઈ કશું બોલે કોઈ કશું બોલે ને, એમાં જ આપણું આખું મન વિટાઈ જાય છે. પછી વર્તમાનમાં આખી વર્તમાનતા આખી ચૂકાઈ જાય છે, પાછળથી ખ્યાલ આવે છે, પણ વર્તમાનતા તો ચૂકાઈ ગઈ ને, એટલે પાછળથી પછી પાછું એને રિપેર કરવામાં ટાઈમ જાય. એટલે આપણે શું કરવું જોઈએ કે આપણે તપાસ કરવી જોઈએ કે ભાઈ આપણને આ બધી આપણી આ તકલીફો અને કચાસો બધી કામ કરે છે પ્રકૃતિની, તો પછી આપણે છે ને ધીરે ધીરે પછી છે ને એ બધા સંજોગોને ગોઠવણી કરવી જોઈએ. મેં પેલી બેનને કહ્યું ને હમણાં, તો હું બને ત્યાં સુધી શું કરું, મને ખબર છે કે બધાની વચ્ચે મને મારો ધ્યેય સચવાતો નથી, તો પછી હું એને બીજી રીતે મારા ધ્યેયને ઇમ્પોર્ટન્સ આપવા માટે રસ્તા કરતો હોઉં છું, કારણ કે મારો ધ્યેય એ મેઇન વસ્તુ છે, અને કોઈ વ્યક્તિને સાથે મારે લેવા દેવા નથી. એવી એ મને કહે કે તમે કેમ ઉભા થાય, બે રહો તો હું બેસી રહેવા તૈયાર છું, પણ બાકી જો કોઈ કશું જરૂર ના હોય તો હું ઇન્ડિપેન્ડન્ટ છું, એટલે મારે મારા આત્માનું કેવી રીતે કરવું એ મને જોવાનું છે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે તમે ફરજિયાત કેટલું છે અને મરજિયાત કેટલું છે એનું તમે જરા વિશ્લેષણ કરી લેજો. ફરજિયાત છે કે આમાં જે છટકબારી કરી આપણે, એક ક્વેશ્ચન, કેમ કે એવી રીતે સરળ ઉપયોગ ગોઠવે છે કે પછી બહાર ચાલવા જતી રહી છે, એટલે એમાં આપણે અંદર આપણી રીતે ચાલ્યા કરાય, કે અંદર જે કંઈ આપણે ઉપયોગમાં મૂકીને કે બધામાં શુદ્ધાત્મા જોયા છે, કંઈ આપણે પાંચ આજ્ઞાને લક્ષી લક્ષને રાખીને બધું ઉપયોગ થાય, તો એમાં છટકબારી તો ના કહેવાય ને કે ભાઈ આ તો ના ના છટકબારી નહીં. આ તો તમને કહું એટલે કે એટલે કવિરાજે લખ્યું છે, આવ્યો અલખનો એકલયાત્રી પરિમલ પ્રસારે પ્રગટ પુરુષાર્થી. શું કહે છે? એકલયાત્રી ભગવાન મહાવીર સ્વામી જોડે બધા હતા, પણ એકલા નીકળી ગયા એ, અને વિતરાગ ભગવાનનો વિતરાગ માર્ગ
મોક્ષે જવાનો એ હાડા હૈયારાનો માર્ગ ન હોય. આપણી જોડે બધા ચાલતા હોય તો આપણે ઓકે, પણ બાકી તો સ્વતંત્ર માર્ગ છે. શું છે? આપણે કેવી રીતે જજ કરી શકીએ અને કેવી રીતે કહી શકીએ કે તું બી મોક્ષે ચાલ? આપણે તો આપણી રીતે ચાલ્યા જ કરવાનું છે. આ એકલ યાત્રી છે. શું છે? આ મોક્ષ માર્ગ એ કોઈનો હરહર્યાની વાત જ નથી. આ બરાબર, પણ આ બોલાય નહીં મારાથી. પણ હું તો ખુલ્લી આમ જ વાત કરતો કે ઓલ ધીસ રિલેટેડ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ અને શુદ્ધાત્મા ઇઝ પરમેનન્ટ. ફિનિશ. તમે સમજી ગયા આટલી વાતમાં? હા જી, હા જી, હા જી, જય શ્રી. આ દાદા ભગવાન છે, મારું નથી. આ તમે બધી વાતો પણ છે ને, ખુમારી નહીં હોય ને તો મોક્ષે જવાશે જ નહીં કોઈનાથી. તમામ પ્રકારની મમતા મૂકવી જ પડશે. હા બોલો, જય સચ્ચિદાનંદ. બોલો રતિભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ. પ્રદીપાનંદજી, જય સચ્ચિદાનંદ. મારે એક એવું પૂછવું છે કે જે આપણે આ સત્સંગો થાય, એ કીર્તન ભક્તિ કરીએ, વિધિ કરીએ, બધા સત્સંગો અટેન્ડ કરીએ, એમાં તો બહુ સુંદર સમય ઉપયોગ જાય, પણ જે બાકીનો સમય હોય ને, એમાં જેવો સ્વાધ્યાય થવો જોઈએ, એ પર્સનલ પુરુષાર્થ બરાબર થતો નથી. એવું લાગે કે રિલેટિવમાં જ બધો સમય બાકીનો નીકળી જાય છે. એટલે તમે જાગ્રત છો. શું કેવાય એને? કે ભાઈ, હા, બીજું કે તમને પુરસાદ નથી થતો એ ખબર પડી, એટલે અંદર એક જાતનો તમને ખટકારો તો છે જ. ખ્યાલ આવ્યો? હવે ભાગ શેનો રહ્યો? તો કે ગોઠવણી નો ભાગ રહ્યો. કયો ભાગ રહ્યો? દાખલા તરીકે ગોઠવણી એટલે શું? તો કે આપણે રૂટિનના સવારમાં ઉઠ્યા કે કોઈ પણ કામમાં આવ્યા એટલે આપણે બોલાય, એટલે જઈને તરત આપણે એક્ટિવ થઈ જઈએ અને એની અંદર બધું કામ કર્યા કરતા હોઈએ. તો દાદાએ શું કહ્યું? તો કે ભાઈ, તમે ભલે તમે 100 વખત ભૂલ કરી, પણ જયારે તમે જાગ્રત થઈ ગયા ને, એ સમય હેન્ડલ મારજો. કે છે અમને હેન્ડલ મારવાનું કહેતા હતા. હેન્ડલ મારવું એટલે કે તમે ફરી ગોઠવણી કરજો. જયારે જયારે તમને જાગૃતિ આવે ત્યારે અંદર ખબર પડે તો તરત જાગ્રત થઈ જાય કે હું શુદ્ધાત્મા છું. દાદા ફાઇલ નો સંભાવ નિકાલ, રિલેટિવ રિયલ જોઈ લેવું, શક્તિ માંગવી, એ બધું કઈક 2 મિનિટમાં કરી લેવું. એ બધી ઇન્ટરનલ સિસ્ટમ છે આખી, અને એમાં પ્રજ્ઞા જાગ્રત થયેલી છે એટલે તો આપણને ચેતવતી જ હોય. પણ દાદા કહે છે કે એટલું બધાના કર્મોના ફોર્સ જુદા જુદા હોય. સમજો કે કોઈને 4-5 ઇંચની પાઇપમાંથી પાણી આવે તો આંગળી રહે નહીં કહે છે, પણ જો 1/2 ઇંચમાંથી પાણી આવતું હોય તો આંગળી રહી શકે. એટલે જાગૃતિ રહે, એટલે કર્મોના ફોર્સ પ્રમાણે હોય છે. પણ આપણે જ્યાં જ્યાં જાગૃતિ આવે ને ત્યાં પછી પાકું કરવું જોઈએ. સમજો, હું બધાને જોડે વ્યવહારમાં હોઉં, એક દાખલો આપું. અહીંથી ગાડીમાં સમજો બેસું તો આ પ્રદીપ જુદો ને હું જુદો એવું ગોઠવી દઉં. પછી સમજો આરતી નવકલ્મ બધું બોલાતું હોય તો પછી છે ને એ બધો એની પર ઉપયોગ ગોઠવો. પછી અંદર મન સ્ટેશન આવી જાય એટલે અવકાશ મળે તો આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. પ્રેક્ટિસ એટલે આ એક જાતનો પ્રયોગ કહેવાય. શું કહેવાય? એવી જો તમને થાય, જેમ રાત્રે સુઈ ગયા હોય આપણે તો ઊંઘ ના આવતી હોય તો શું કરવાનું? તો કે હોળીને હુઈ નહીં રહેવાનું. પછી આપણે સીધા છે ને અસીમ જયકાર બોલીએ તો કે તમે બોલો તો આપણે ધીરે ધીરે ચીત અહીંયા આગળ સાંભળીએ, પછી વાંચી વાંચીને બોલીએ, એવું કંઈક ને કંઈક કરીએ. ચલો થાકી ગયા, ખ્યાલ આવ્યો? આવી રીતે નાના નાના પ્રયોગમાં જવું પડે. આપણે ખાતી ઘડીએ હોય આ હોય, પછી ઘરમાં તમે બેઠા હોય ને તો શું કરવા જેવું છે કહો. બને ત્યાં સુધી આપણે તપાસ કરવી કે કોઈ મને પૂછે છે કે કોઈ પૂછતું નથી, તો આપણે કોઈને હલાવવાના જ નહીં. આપણે બેઠા બેઠા રિલેટિવ રિયલ જોવાના, અને પછી ધીમે ધીમે આપણી રૂમ હોય તો બેડરૂમમાં જઈને આપણે આપણા દાદા જોડે બેસી જવું. એ ધીરે ધીરે આપણે જ્ઞાની પુરુષનું સાનિધ્ય અને સિમંદર સ્વામીના સાનિધ્યમાં આપણે બેસવું જ પડશે. કારણ કે એ એકલા સમર્થ છે, એમની જ પાસે બધી શક્તિઓ ખુલ્લી થયેલી છે. એટલે એની પાસે બેસવાથી જ આપણી શક્તિઓ ખુલ્લી થાય એવી છે.
એટલે આ જગતના લોકો જોડે કેવું છે, અને આપણે ધીમે ધીમે કેવું કશું કામ હોય મને કેજો, હું અંદર બેઠો છું કે બેઠી છું, ખ્યાલ આવ્યો? બરોબર. અને આ જગત કેવું છે કે આપણે ઊંઘી ગયા હોય ને તોય આપણને ઉઠાડે એવા છે, કશું કહેવાની જરૂર જ નથી કે મને બોલાવજો, તમને કેમ લાગે છે? બરાબર છે. પણ આ બધા સંજોગોમાંથી આપણે ખસતા શીખવું બહુ જરૂરી છે. હું એવું નથી કહેતો હેલ્પ નહીં કરવાની, સમયે હેલ્પ કરવી, પણ અવકાશ આપણા બાપનો, અવકાશ આપણા બાપનો, ખ્યાલ આવે ને? 8 કલાક તમે કામ કરાવો તો નોન સ્ટોપ કામ કરું, પણ 8 કલાક પૂરા થયા પછી હું સ્વતંત્ર છું, પછી મારામાં કોઈ નહીં, હું દાદા ભગવાન બે જ. આવી બધી અંદર છે ને સમજણ ખીલશે ને ધીરે ધીરે તો મજા આવશે તમને. બરાબર. બહુ જરૂરી છે, બધાને જરૂર છે, મારી તો બહુ જરૂર છે, તમાર તો ઓછી છે, પણ હું તો આપતા પુત્ર છું. તમે લોકો મને આપતા પુત્ર કહો છો, પણ એ પદ દીપવું જોઈશે ને એક દાડો. જો હું જાગ્રત અવસ્થામાં નહીં જીવું તો આપતા પુત્ર લેબલ ને શું કરવાનું, મને કહો શું કરવાનું? હું તમને એની વાત કહું, બધા દાદા ભગવાનની કૃપાથી રોજ રોજ આ બધા છે ને દાદા મને બધું ચોપડા બતાવે છે ને મને કહે છે, એટલે હું તું મારી જોડે રહેતો તો હું કેવો તે મને જોયો છે ને, પછી મને સમજાવે છે કે અમે કેવી રીતે જીવી ગયા અને તું કેમનો જીવે છે. હવે તો 62 થયા, હવે તો 65 થાવ, તારે મને મારી જાતને સહેજ સમજણ પડે છે કે હવે મારી જાતને વળવું પડશે, નહીં તો આ તો એટલું બધું કર ચીકણું થયેલું છે ને કે પલ્લે પડે જ નહીં. દરેક જગ્યા પર સવારથી સાંજ સુધી રોજ એમની 2-5 ટીપ્સ હોય છે મારી પાસે. આજની પણ ટીપ્સ છે, સેન્સિટિવ થયો કેમ? જગત વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, કર્મના ઉદયથી જગત ચાલે છે. તને જે દેખાય છે તો શું મને નતું દેખાતું? આર પાર દેખાય છે, પણ અમે કેવા વિતરાગ રહ્યા? વિતરાગ થવાનો રસ્તો શું છે? 5 આજ્ઞા છે. આજ્ઞા પહેલા એ વાપર. કેમ કાચો પડું છું તું? આજની વાત કરી લો તમને. એટલે હું કહું છું કે દાદા ભગવાન પ્રત્યક્ષ છે, દાદા ભગવાન હાજર છે, ફક્ત કોને તાર જોડવો તો જ લાઈટ થશે. ગમે એટલી ઇલેક્ટ્રિસિટી હશે, પણ જો એનું કનેક્શન પરફેક્ટ ના જોઈન્ટ થયું તો હું નથી માનતો કે લાઈટ થાય. કારણ કે એ આખી ટેકનિકલ મેટર છે. આ તમને સમજાય શું કહું છું? આજનો પ્રસંગ કહ્યો છું. તમે કોણ તો રોજે રોજની તમને ટિપ્સ કહું કે જો આજે દાદા ભગવાન કેવી રીતે મને ગાઈડ કરે છે તો શું મહાત્માઓને ગાઈડ નહીં કરતા હોય? કે પક્ષપાતી છે, એ તો વિતરાક છે. શું છે? પણ નક્કી કરો, જે થવું હોય તે થા. હું હવે તમને સિન્સર થવા માંગુ છું. આ મારી ચોપડી જોઈ લો, જે છું તે આજ છું. મારે કઈ કરવું નથી અત્યારે. પહેલા તમે મારે મારું પરફેક્ટ કરો, પછી તમે જે કહેશો એ કરવા હું તૈયાર છું. પણ આપણે ડીલિંગ કરવું જોઈએ. શું કરવું જોઈએ? ફરી ફરી આવા દાદાને શ્રીમંત દર્શન, એને લાઈવ કહેવાય, મહાત્માઓ આપણે બધા પ્રત્યક્ષ હરિહંત ભગવાન એટલે શું? અને જે 24 તીર્થંકર ભગવાનનું સ્વરૂપ દાદા ભગવાન કહીએ છે, તો એમના માટે આપણે કેવી ભક્તિ હોય કે આ શબ્દ છે કે હકીકત છે? આ એ આપણે આપણી જાતને કહેવાની જરૂર છે. દાદા કે મારી 4 ડિગ્રી માટે હું અસીમ જય જયકાર બોલું છું, તો ઘણા લોકો ટીવીમાં કલાકો કાઢે છે, પણ 10 મિનિટ અસીમ જયકાર બોલતા છે કેમ, એ પ્રશ્ન છે. હવે દાદાને મળ્યા પછી જો આપણને આટલું બી આટલું બધું આખું જગત દાદા માટે રડારડ મંડે છે અને આપણે 10 મિનિટ અસીમ જયકાર નથી બોલાતા, એ કેવા પાપના ઉદય હશે? એ કેવા અંતરાયો પડ્યા હશે? એ સમજવા જેવું છે ને. તો આપણે દાદાને કહેવાનું ને કે મારી ઈચ્છા બહુ છે, પણ અંતરાય પડ્યો છે, શું પડ્યું છે, મારી કચાશ દૂર કરો. 14 લોકના નાથ છે આ દાદા ભગવાન, આની ભક્તિ કરે ના ભેડા પાર થઈ જાય. પણ બોલો હવે શું કરે? એટલે આખું વિજ્ઞાન બહુ મસ્ત છે. અને હું તો માનું છું કે આપણે બધા પુરુષાર્થમાં પડ્યા છીએ, દાદા આપણી જોડે છે, પણ આપણે એકબીજાને હેલ્પ કરવાની જરૂર છે. શું છે? આપણે બધા એક જ ધ્યેય વાળા છીએ, એક માર્ગ ઉપર છે, પણ એકબીજાનો લાભ ઉઠાવો અને જે ચીજ મળે એને ઘૂંટી જ નાખો.
દાખલા કે તમને આજે કોઈ ટીપ્સ મળી હોય તો નક્કી જ કરી નાખો કે કોઈ પણ સંજોગોમાં લગ્નમાં 2 કલાક જવા માટે 4 કલાક માટે આપણે આપણો સમય આપીએ છીએ ને, 10 મિનિટ અસીમ જયકાર બોલ્યા વગર સુવાનું નથી. તમારે આ કરો એટલે આ પ્રકૃતિ સહજ વસ્તુ છે, એને ભાન નથી. આપણે ચેતન છીએ, એની જોડે આપણે કામ લેતા નહીં આવડે તો આપણું આપણે ફસાયા છીએ, નથી ફસાઈ. આ તો લાકડામાં જવાની છે, આ તો રક્ષા થવાની છે, પણ આપણને જે કર્મોના આવરણ પડેલા છે એનાથી આપણે નિરાવરણ કેવી રીતે થઈએ? તો કેટલો સુંદર માર્ગ, કેટલો સુંદર માર્ગ. તમે નમસ્કાર વિધિ તો જુઓ, ઓહો હો, શું દાદા ભગવાને નમસ્કાર વિધિ મૂકી છે આપણને. હું તો નમસ્કાર કરું તો મને આજે ફોટ પડ્યો, એ બી તમને આજે કહું લો કે આટલી સુંદર નમસ્કાર વિધિને હું વિનય નથી કરી શકતો. એને બોલવાની ગમતી નથી, અને બેંક રેકોર્ડ માટે બોલવાની છે કે આજે હું વિધિ બોલી ગયો? નો, બાય હાર્ટ જોઈએ મને. હું ભગવાનને પહેલા પ્રાર્થના કરું છું, તમારે વિધિ બોલાવ્યો તો દિલથી કરવી છે મને, રેકોર્ડ કરવા માટે નહીં કે આજે મારી વિધિ થઈ ગઈ એમ. નો ઇન્ટરેસ્ટ. હું ભગવાન જોડે બી લમણા આવા જ છોડું. એનું કારણ છે અનંત અવતારોની ભટકામણથી મળ્યા આપણને. જો આપણે એનો વિનય કરીશું તો આપણું કેટલું હિત રહેલું છે કે નહીં, તમને કેમ લાગે છે? બરાબર છે, બરાબર છે. એની એક એક વાતો જુઓ તમે. એના માટે જીવવા મરવાની આપણી તૈયારી હોવી જોઈએ. લોકો પૈસા માટે મરે જીવે છે, લોકો વ્યવહાર માટે મરે જીવે છે, ગમતા ના ગમતા માટે મરવા જીવવા તૈયાર થઈ ગયા છે. ઘણા થયું કે હવે મારે મરી જવું તો સારું, એટલે હવે મરવાના છો ને બધા. અવસ્થા માત્ર વિનાશી છે, એને બોલાવવાની તારે કઈ જરૂર નથી. આવશે તારે કોઈ એને રોકી બી નહીં શકે. અત્યારે દેહ ચાલે છે તો આત્માનું કરો ને, તમને કેમ લાગે છે? બહુ બરાબર. સેહ ના ગમતું થયું, સેહ ધાર્યું ના થયું, મારે મરી જવું છે, એ બોલીને હું તારે કોઠા કાઢવા જ ભાઈ તારે. આવું છે આ જગત. તમને કહું આ પ્રકૃતિનો દરિયો, દાદા કે છે કે આ દરિયાની ઊંડાઈ મપાય નહીં ને, આપણો આજે બહારનો દરિયો પાણી વાળો એવી આ પ્રકૃતિની ઊંડાઈ મપાય નહીં. આ તો દાદા ભગવાન મળ્યા એટલે આપણે બધા ફાઈ ગયા છે. એટલે એનો તો દાદાનો તો જેટલો ઉપકાર માનીએ ને તારે આપણે થાય કે આપણે સરું. હું તો જોડે રહ્યો ને કશું ઓળખાણ ના પડી મને, પણ હું એમની જોડે લમણા ફોડતો હોઉં છું, અને હું તમને કહું છું કે તમે લમણા ફોડજો. લમણા ફોડવા ગામડાનો શબ્દ છે, અને સોફેસ્ટિક શબ્દ એવો છે કે દાદા જોડે વાતો ચીતો કર્યા કરજો એમ. બીજું મને બહુ જાજુ ખબર ના પડે. બાકી ગજબ વસ્તુ મૂકી છે, ગજબ વસ્તુ છે. 9 કલમો નમસ્કાર વિધિના સિમંદર સ્વામી આ બધું તો જે મૂક્યું છે ને, હું તો એવું કહું કોઈ મને ક્યારેક મને જ્ઞાન મળ્યું ના મળ્યું તો મને એમ થાય કે શું બોલે છે આ માણસ. કોઈ વસ્તુ નથી સમજાઈ તારે જ આપણે બોલીએ છીએ ને. આજે આપણે આઈસ્ક્રીમ ખાઈ ગયા હોય અને છતાં આપણે ખબર ના હોય તારે જ આપણે કહે ને કે મેં આઈસ્ક્રીમ નથી ખાધું. એટલે ઠંડુ લગતું લાગતું કે લાગતું હતું, ગરમી નતું લાગતું કે લાગતું હતું. મેં કાજુ આવ્યા હતા, ઇલાયચી તકે આવી જતા કે એને જ આઈસ્ક્રીમ કહેવાય. આવી હાલત છે. બોલો, તમે સમજી ગયા હું શું કહું છું? એટલે આ તો આપીએ ને તારે કેવું પડે જો આને આઈસ્ક્રીમ કહેવાય, જાણે આપણે બાબા હોય ને એવી હાલત થઈ ગઈ છે. આમ કિંમત તો બહુ જ થઈ રહી છે, ખૂબ આકર્ષણ છે બધું, પણ તમે ગોઠવો ધીરે ધીરે. પ્રમાદ થાય છે ને જે, એ બહુ ખટકો આપે છે કે હજુ એ જાગૃતિ લેવું છે. એ જાગૃતિ કહેવાય, પણ ગોઠવણી જોઈશે. મેં હું જે માથાફોડ કરું છું તમને કહું છું. હું મારી પ્રકૃતિમાં એસ આરામ કરી ખાધો છે આટલા વર્ષ, પણ જ્યારથી મને ખબર પડી ગઈ કે આ ખોટું થયું છે ત્યાંથી એક મિનિટ મચક આપતો નથી, પણ જોડે શક્તિ તો માંગતો જ હોઉં છું. રોજ મન છેતરે છે પણ એની વાત માનતો નથી, ખ્યાલ આવ્યો? પણ બધી શક્તિ અને કૃપા દાદા ભગવાનની છે, અને હું એટલું જ જાણું છું કે દાદાની કૃપા નિરંતર વર્ષે છે. જે દાદાના કયા પ્રમાણે ચાલવાનું નક્કી કરશે, જે એમને સિન્સિયર રહેવાનું નક્કી કરશે, ત્યાં દાદા હાજર જ હશે. અને જો તમને અનુભવ ના થાય તો તમારી લાકડી ને મારો બૈડો હું તૈયાર છું. આટલો વિશ્વાસ છે, કારણ કે આ દાદા છેતરપિંડી વાળા નો હોય, એને 10 લાખ વર્ષમાં માત્ર કલ્યાણ સિવાય કોઈ ભાવના કરી નથી. અને એમના શ્વાસોશ્વાસ અને એનું આખું જીવન મેં જેટલું મારી નજરમાં જોયું છે, એમણે પારકા માટે જીવ્યા છે. એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઊંઘમાં પણ જો કોઈ દાદાને યાદ કરશે ને તો દાદા એના પડખે ઉભા જશે. ફક્ત એનું એનો પોતાનો દાદા સાથેનો તાર એને જોડવાનો, કારણ કે એ મને નથી આવડતો.
નહીં તો તરત જ જોઈન્ટ મારી દો. જો સિમંદર સ્વામી જોડે તારનો જોઈન્ટ માર દીધો ને દાદા એ, તમને એની વાત કહું, એની એમની સમર્થતા જુઓ અને લઘુતા જુઓ. એમણે શું કહ્યું કે તમે 40 વાર નમસ્કાર કરશો તો 108 વાર પ્રત્યક્ષ નમસ્કાર કર્યાનું ફળ મળશે. આપણે બધાય વાંચી ગયા છે, હું તો તમારા પહેલા કેટલી વાર વાંચી ગયો અને સત્સંગમાં બોલી ગયો, પણ 40 વાર નમસ્કાર કરતો જ નહોતો કેટલા વર્ષો સુધી. હવે કેટલા સમયથી સિન્સિયર થયો તાર મને ખબર પડી કે મેં છેતરપિંડી કરી. 108 વાર પ્રત્યક્ષ નું ફળ તમે સમજી જાઓ કેવો હાંધો માર્યો છે દાદા ભગવાને. બરોબર, પણ 4 થી 6 માં ઊંઘવાનું સારું લાગે ને બધાને. ના, આ તો મારી વાત કહું છું, તમારી નહીં. એટલે જ્ઞાની પુરુષ ને ગાંઠવું, એની વાત મેં ઉતરવી, એ એની કૃપાનું ફળ છે. એ રસ્તે ચલાવવું એ પણ કૃપા છે. આપણે ભેગા થયા દાદા ને એ પણ કૃપા છે. જો આપણો અહંકાર વચ્ચે ના લાયા ને તો દાદા ઉતરી જવાના, સડસડાટ પચી જશે આપણને. પણ જો આપણું વચ્ચે કઈક આવ્યું તો અટકી જશે. બરાબર બનિષ્ઠબેન, બહુ સરસ કહ્યું તમે પ્રતિભાજી. ગોઠવણી 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 અમારે બધાને જરૂર છે. હવે આપણે એક્સપિરિયન્સ લઈ આપણે. ઓહ, જરૂર જરૂર. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. વડોદરા ના મહાત્મા રશ્મિબેન ભટ્ટ, ભરતભાઈ ભટ્ટ, એ આજે આપણને એમનો અનુભવ કહેવાના છે. બહુ જૂના મહાત્મા. પેલો પહેલવાન કોણ છે પાછળ? રશ્મિબેન પાછળ પહેલવાન કોણ છે? બાબાનો બાબો. અચ્છા, બાબાનો બાબો. સારું સારું. ભરતભાઈ કેમ આવી રીતે સમાધિમાં બેસી ગયા? હવે માર્ચમાં ભરતભાઈ ને થોડી આંખમાં તકલીફ પડી, એટલે ઓપરેશન ને થોડું થયું, એટલે એમાં એક આંખ તો દેખાતું જ બંધ થઈ ગયું. જે બી થોડો પ્રોબ્લેમ થયો એટલે ડોક્ટરે એમને એવું કહ્યું કે જો થાય તો કરજો, ની તો રિટાયરમેન્ટ લઈ લેજો. એટ ધ એજ ઓફ 31 ત્યારે જો કે મારે જોબ ચાલુ હતી પણ હું નહોતી, એટલે ટેન્શન એમને બી કરું અમને બી કરું કે છોકરા નાના, બેબી 1.5 વર્ષની, બાબો 4 વર્ષનો. પણ દાદાએ જે ડોક્ટરે કહેલું કે જોબ નહીં કરતા, પણ 2006 રિટાયર થયા ત્યાં સુધી એમણે જોબ કરીને અત્યારે પેન્શન લે છે એમ દાદા પાસે. અને પછીથી ક્યારે કે વિધિ કરવા દાદા પાસે અમે જઈએ તો પેલા નવા નવા એટલે વિધિનું મહત્વનું, તો આગળ જઈએ દાદા વિધિ કરાવતા એટલે એમ થાય કે હવે આ ઉઠે એટલે આપણે બીજા વિધિ કરવા માટે જઈએ. પણ જે જૂના મહાત્મા હતા તે આગળ જવા જ ના દે, પણ દાદાની નજર પડે એટલે દાદા સામેથી બોલાઈ, હાથ કરીને બોલાવીને વિધિ કરે. પછી એમ કહેતા પછી 81 માં દાદાજી ત્યાં રહેતા હતા ચંદ્રકાંત ભાઈ ને ભાવિ તીર્થંકર કરાને સોસાયટીમાં 65 નંબર, અને મારી એ ઓફિસ હતી એક સોસાયટીમાં 35 નંબરમાં નર્મદા પ્રોજેક્ટમાં હતી. હવે ત્યાં આગળ મેં પહેલા તો એક 81 માં અમે જ્ઞાન લીધું, 80 માં 20/7/80 અજન્મા દિવસ દાદા પાસે જ્ઞાન લીધું. અને એ પણ કેવું, બાજુમાં અમે નર્મદાના ક્વાર્ટર્સમાં રહેતા હતા ત્યારે બાજુ સતાનંદ સ્વામી રહે, દાદાજી એકવાર ત્યાં આવ્યા અને દાદા પાસે બેઠા હતા, ખબર નહીં એવું વાઇબ્રેશન થાય માથામાં બી કઈ ખબર ના પડે, ખેંચાણ થાય અને દાદા આખા ઉચકી લીધા. પછી થોડો ટાઈમ ગયો, ભરતભાઈ જોડે બહુ પરિચય નહીં. પછી બાજુ ભરતભાઈ અમારે ફાઇલ નંબર 2 કરાય, એમણે કહ્યું કે આપણે દાદા પાસે જ્ઞાન લેવા
જવાનું છે. એટલે અમે દાદા પાસે બાબુ કાકાના હોલમાં જ્ઞાન લેવા માટે ગયા, એમાં 20-80 અમાર. ત્યારે દાદા જે સમર્પણ વિધિ કરાવે ને એ પહેલા હોલમાં ને બેસવાનું, જે બે નંબર આવે ત્યારે જવાનું. ત્યારે દાદાજીને મેં કહેલું, એટલે ભાવ કરેલો મનમાં કે દાદાજી હું પથરા જેવા મોટા થયા છે તો આપના ચરણ રાખજો એમ. પણ દાદા એ તો ચરણોમાં નહીં હૃદયમાં રાખે અને હજુ એ રીતે જ રાખે છે. પછી 80 દાદાજી ત્યાં એમને ત્યાં હતા, ખંભા જ જવાના હતા. 4 દિવસ સુધી વિધિ થશે નહીં એટલે હું ઓફિસમાં જ બપોરના ટાઈમે લગભગ 3:30 ઓફિસમાં મારા 1 કલાક ને કે હું આવું છું જવાના છે ને આ રીતે થોડો 1/2 કલાક જઈને આવું છું દર્શન કરી. હું તો ત્યાં ગઈ, જઈને આવી દાદા પાસે વિધિ થઈ, બેઠા અમે 1/2 કલાક. પછી દાદાજી ચંદ્રકાંતભાઈના ઘરમાંથી ઝાંપા સુધી 62 ડગલા થાય ત્યાં ઉભા રહ્યા ઝાંપા પાસે. ને કોઈ બી રેફરન્સ નહીં. ને દાદાજી બોલ્યા કે મારી પાસે કોઈ આવે તો એનો સાહેબ પૂછે કે તું ક્યાં ગયો તેમ. પછી હું તો કોઈને ખ્યાલ ના આવ્યો કે એમ નીરુબેન હતા, ભરતભાઈ હતા, આપતો પુત્ર બીજા બી માં જેવી ઓફિસમાં આવી તે પ્યુન બહાર ઉભેલો. બેન તમે ગયા, સાહેબે તમને બોલાવ્યા એટલે હેડ ક્લાર્કે સત્સંગમાં ગયા છે એટલે સાહેબ એકદમ ગરમ થઈ ગયા. અમારું 40 છે એટલે બધા જેવી હું કે મને કોઈ ટેન્શન નહીં દાદા પાસે જઈને, સીધી સાહેબ પાસે બધા મારી પાછળ પાછળ કે આજે બેન નું આઈ બન્યો. જેવી ગઈ ને સાહેબ ને કહું કમી તો કે આવો સાહેબ તમે બોલ્યા હતા મને, હું આવી રીતે ગઈ હતી દાદા પાસે જવાના છે, બધાને ખબર છે, મેં તમને બોલાયા જ નથી, તમને બેસો ચા પીને જાઓ. ચા પીવડા પછી બહાર આવી તો બધાને આમ આશ્ચર્ય, પણ એ પછી ખ્યાલ આવ્યો કે દાદા એવું સાચવે છે એમ. અને પછીથી અમે ત્યાં ગયા, આપણે શિબિરમાં ઔરંગાબાદ ગયેલા, એ જે છેલ્લી શિબિર હતી. પછી ત્યારે જે છેલ્લું સામયિક પ્રતિક્રમણ દાદાજી કરાવે છે એ હજુ સુધી પહેલું ને છેલ્લું એવું સામયિક પ્રતિક્રમણ થયું નથી. દાદાની સામે જે હસબન્ડ એન્ડ વાઈફ ને બોલાવીને એ કરાવડાવે પ્રતિક્રમણ, એકબીજાને પગી ને આખો હોલમાં બધાને આંખમાંથી પાણી, હજુ સુધી જો પછી દાદાજી એ કરાવ્યું, બરોડા કરાવ્યું કરાવ્યું, પણ હજુ સુધી એવું પ્રતિક્રમણ થયું નથી. ને પછી અમે 81 દાદાજી પાસે બ્રહ્મચર્યની દીધી. અને પછી ધીરે ધીરે આવ્યા તો ભરતભાઈ કહેલું દાદા પાસે વિધિ કરાવવા જવાનું, ભલે રિક્ષાના પૈસા થાય કે ગમે તે થાય. પછી તો રોજ જઈએ. પછી 80 પછી ભરત અમારે ત્યાં પાણી ગેટથી જોઈએ ને તો તે વખતે ધમાલ પાણી એવી બહુ ધમાલ થાય. એટલે પાણી ગેટથી જઈને આંખની તકલીફ, પણ સાયકલ લઈને જાય ને એમને કશું જ થાય જાય આજુબાજુ, મને બી ટેન્શન નહીં કે દાદાજી પાસે અને આવે પણ ખરા. અને સવારમાં દાદાજી પાસે 6 વાગે નહીં જાય તે રાત્રે 10 વાગે આવવાનું. છોકરા કેમ મોટા થયા શું નહીં, દાદાજી અમારી કેર રાખતા હતા. દાદાજી અમદાવાદ હોય GS સાહેબ ને ત્યાં તો ભરતભાઈ ત્યાં અપડાઉન કરે, અને મારા સિસ્ટર બાજુમાં રહેતા હતા GS સાહેબ ને ત્યાં એટલે ત્યાં રહે. અને પછી સવારે જોબ પર આવે પાછા પાછા ત્યાં જાય. પછી દાદાજી એક વખત પૂછ્યું કે છોકરાઓ બધા મજામાં છે, કે દાદાજી હું તો 15 દિવસ થી ઘરે જ નથી એટલે ખબર નહીં. પછી બીજે દિવસે દાદાજી જો પૂછ્યું એટલે બરોડા આવ્યા પછી ત્યાં ઘરે આવે ને પૂછ્યું તો છોકરું માદું થઈને પણ થઈ ગયું હોય, પણ દાદાજી ત્યાં એટલી કરતા હતા. પછી મીનવાઈલ હું ત્યાંથી અમદાવાદ ગઈ તો GS સાહેબ ને ત્યાં થઈને મારા મધર ને ઘરે જવા, એટલે રાત્રે 9 વાગ્યા હતા. અને ઉપર ચડ્યા અને બધા ગેલેરીમાં આપતો પુત્ર ઉભેલા, દાદાનો રૂમ બંધ હતો. આપણે દેસાઈ મને કે નવજીવન એક્સપ્રેસ આવી ગયો, મેં કહું હા આવી છું તો વિધિ કરાવીને જઉં. એટલે ત્યાં કોઈ અમદાવાદના મહાત્મા હતા બેન, 9 વાગે કે વિધિ થતી હશે દાદા આરામ કરી, મેં કહું કઈ નઈ દર્શન થશે. પણ જેવું બારણું ખુલીને અમે ગયા એટલે દાદા કે ક્યારે આવી, ચાલ બેસી જા વિધિ કરી લે પછી જાય. પછી જેને કહેલું એ તો આમ ઠંડા જ પડી ગયા કે આ આવું કેવું એમ. પછીથી દાદા પાસે જઈએ અમે, દાદા લઈને ઈરાબા મામા નીપોળ્યા હતા, એ દાદાજી સત્સંગમાંથી પહેલા માળે બેસે અને ખુરશીમાં બેસે ને આપતો પુત્ર બી બધા સાથે જ હોય, ભરતભાઈ અમારે ત્યાં હોય. એટલે હું ઘરેથી જોરાવને લઈ અને બંનેને જઉં એટલે પછી ચાલતા જઈ. એટલે દાદા કે બેબીને પૂછે નાની ને 5 વર્ષની, મમ્મી આઈ છે તો કે હા, હવે આ લોકો 3 જણને હું વિધિ કરાયેલું. એટલે પેલા આપતો બધાને ખસેડે, અમને 3ને દાદા સ્પેશિયલ વિધિ કરાવે. અને પછી છોકરાઓ દાદાના પગ દાબે એ બધું, હું બાજુ પર બેસું.
પછી 10 વાગે એટલે રાત્રે છોકરાઓને લઈ અને જો બેબી ઊંઘી કે તું ઊંઘી હોય તો ભરતભાઈને કહે ખરા દાદા કે તું એને બહાર સુધી મૂકી આવે, કાલે થી બહાર સુધી જવાનું રિક્ષા પકડવા. તે વખતે આટલું રાત્રે કોઈ પબ્લિક બી બહુ ના, પણ જેવા રિક્ષા દાદા કે તો આ ભરતભાઈ છે એની મેળે અને બહાર નીકળ્યા તો રિક્ષા બી મળી જાય, તરત કોઈ ના પડે ને શાંતિથી ઘરે પણ પહોંચી જઈએ. આવું પછી 85 માં દાદાજી પાસે અમે લોકો આપણા આપતો મહેશાનંદ સ્વામી તે દાદાજી પાસે અમે સવારમાં તહેવારમાં દાદા પાસે સવારમાં પહેલા ત્યાં જ જવાનું, એટલે દાદાજી દાદા એટલે એમાં વચ્ચે પાઠ મૂકીને સૂતા હોય, એટલે દાદા બેસે ચારે બાજુ બધા મહાત્મા બેસે, દાદાની ઠંડી સાઈડમાં બેઠેલા હું પછી બેબી ને મહેશાનંદ સ્વામી. તો મહેશાનંદ સ્વામી કહું કે કાલે તારી ઘરે બધા જમવા આવે, મમ્મીને પૂછી જો એમ કે હા મેકુ આવે ને, તો કે 10-11 જણ નહીં, કારણ કે ત્યાં લોકો રહેતા હતા ત્યારે 10 જણ રહેતા હતા અમારે ત્યાં, એટલે કે 40 જણ હશે. મેકુ કઈ વાંધો નહીં, તો કે કાલે બેસ, મેકુ તોય વાંધો નહીં. એને પછી તો સવારમાં દર્શન કરવા જવાનું દાદા પાસે નિયમ પહેલો, એટલે દાદા પાસે ગયા, આવીને રસોઈ પછી આવ્યા, પછી દાદાજી એવું કર્યું કે બધા ખેતસિંહભાઈ વીઆઈપી મહાત્મા કે તમારે ભરતની ઘેર જમવા જવું, જે ખેતસિંહભાઈ વધારે જોયા જે આનંદ અને કોણે રસું એ ખબર. પછી સાંજે પછી કુલદીપકભાઈ ને અમને આલોચના ને બતાવી કે આવી રીતે રશ્મિબેન આલોચના લખવા અને દાદાને એ કરવાનું, આપણે ખુલ્લાથી જ એ જ્ઞાની પાસે આપણે ધોવાઈ જાય. પછી અમે દાદા પાસે લખીના બી આપી, પણ એ જયારે પછી સાંજે પાછા અમે ગયા દાદા પાસે તો દાદાજી કે છે કે કેટલા જણ જમ્યા, 40 જણ હશે, તો કે તું જુઠ્ઠું બોલે છે. મેં કહું દાદાજી મેં પત્ર ગણ્યા નથી. તો મહેશાનંદ સ્વામી બેઠા, તેમણે કહ્યું દાદા પત્રાળા ગણ્યા હતા 70 જણ થયા, એટલે 40 જણનું દાદાની આખી આમ હોવ થાય કે કેમનું થયું ને કોણ કર્યું શું નહીં. પછી પછી આલોચના લખીને આપી ત્યારે દાદાજી જે વાંચે આલોચના ત્યારે દાદાજી સામે નજર માંડી ના શકાય. દાદાજી જાહેરમાં ના વાંચે, પછી કે તમને 1 મહિના સુધી મેં વાંચજો બેઠા બેઠા અને પછી એને બાળીને કરી દેજો. પણ ત્યાં સુધી કેવું રશ્મિબેન ને પહેલા કેવું લીડરશીપ લેવાની ટેવ હતી, કોઈનું ખોટું થાય તો સહન ના થાય કે એને સત્ય કરાય, પણ એ બધું આલોચના લખાયા પછી ઓછું થઈ ગયું. પછી થોડું ઘણું રહ્યું તે બી, પણ ધીરે ધીરે 86 ને એ જે ગોલ્ડન પીરિયડ ગયો અમારો 8 વર્ષનો 80-86 ભરતભાઈનો અમારો, અને પછી 2008માં એક ત્રિમંત્રનો અનુભવ કહું, 2008માં મારી ડોટરની ડોટર 1.5 વર્ષની હતી, એક ઘરે ખોળામાં લઈએ ને સેટ ખોળો હલે ને તે રડે, ખોળામાં લઈને બેસી રહેવું પડે 3-4 દિવસ. દાદાજીને મેં યાદ કર્યા, મેં કહું દાદાજી આને કઈક સાટા વળે એવું કર્યું. દાદાજી અમેરિકા હતા કનુ દાદાજી, પછી દાદાજી આયા સૂક્ષ્મ, કાલે હું ઇન્ડિયા આવીશ ત્યારે આપણે એરપોર્ટ પર મળીશું એમ, એટલે તું ત્રિમંત્ર બોલ ને. દાદાજી એક વખત બોલ્યા સાથે હું બોલી, રાત્રે 10 થી 1 નોન સ્ટોપ 3 કલાક એ તું પહેલા કે છેલ્લા એ જે વખતે બોલા એ પછી પછી બેબીને સુવાડી સુઈ બી ગઈ. સવારે દાદા પાસે એરપોર્ટ પર ગયા, દાદાજી આવ્યા હું સામે લઈને ગઈ, તો દાદાજી કહું રાત કરતા સારું છે ને એમ કે સારું છે. પછી હાથ પહેર્યું તો 3 દિવસ સુધી સળંગી, પછી કોઈ તકલીફ નહીં. પછી ભરતભાઈ ને શું થયું મેં કહ્યું તો દાદાજી હું જ જાણીએ, પણ તે વખતે જે પેલો ત્રિમંત્ર નો અનુભવ અને પેલો વન ડાયલ નો ફોન કરું છું ચિત્ત ટેલી એ બે અનુભવ બહુ સરસ થયા એમ અમને બંને. એમને વન ડાયલ નો ફોન કે આ ગજબ છે એમ કે આ અનુભવ થયો ને પોતે. અને પછી ગઈકાલ નો અનુભવ કહું તો આજે સવારમાં રસોઈ કરતા ગાજર નો હલવો નહીં બને, બાબા ને મેં કહું તું દૂધ લઈ આવ મારે જોઈએ છે, તો બાબુ કે હું જાઉં છું કઈ તો 10:15 થી 11 કલાક થયું, એટલે રસોઈ ઊંચું નીચું થાય 12 વાગે ભરતભાઈ જમવાનું જોઈશે અને આજ નથી ને થતાય વાર લાગે. પછી મને કેશવાનંદજીનો ગઈકાલનો એક્સપિરિયન્સ યાદ આવ્યો 10:15 નું કહેલું એમને સત્સંગ. પછી અંદર કહું રશ્મિબેન જુઓ તો ખરા શું થાય છે, ફાઇલ ને શું થાય છે જોયા કરો અંદર જ્ઞાને કરી. અને એમને ભરતભાઈ બી બહાર ગયેલા તે થોડાક મોડા આવ્યા, ત્યાં રસોઈ બી બધી પતી ગઈ અને ટાઈમસર જમી, એટલે પેલું જ્ઞાને કરીને જોવાથી આખું
કેટલો તો આવું ટાઈમે યાદ નથી આવતું, જાગૃતિ આવે થોડી પણ પાછી જતી બી રહે છે, એવું થાય છે. થોડીક વાર ખ્યાલ આવે કે આવું થયું, આવું થાય છે, એ ખોટું થયું, આપણો હિસાબ છે, એવું પણ ખ્યાલ આવે છે. પણ હવે પહેલા કરતા થોડું જાગૃતિ બી વધી છે. પણ અમે લોકોએ કેવું દાદાને સોંપી દીધું, કવિરાજે કહ્યું કે ભવસાગરના તારકને તાર સોંપી દે. ભરતભાઈને અમારું તો દાદા ચલાવે છે અને હજુ દાદાના સતત અનુભવ થાય છે, અને નિધિ ધ્યાસન તો દાદાનું સતત રહેશે એમ, એવું છે. પણ મારા પરમ ઉપકારી હોય તો ભરતભાઈ, ફાઇલ નંબર 2, જય સચ્ચિદાનંદ. દીપક એમ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. પહેલી તો વાત એ છે કે દાદાની આટલી બધી વિધિ થઈ ને, એ બહુ મહત્વનું છે. આપણે શું કહીએ હવે, હમણાં કદાચ આવું કોઈ સાંભળે આપણે કહીએ એટલે પછી એમ થાય કે અમને તો વિધિ ના થઈ, એ વિકલ્પ નથી કરવાનો. આ તો જેમના ભાગે જે આવ્યું એનું આપણે સમજવાનું છે કે હવે આપણે એ વિધિ કરવાની છે. જે દાદા વિધિ કરી આપતા હતા એ હવે આપણે કરવાની છે, એટલે એમાં આપણે કાચા પડવું નહીં. એટલે આ તો તમારે જે બોલો બોલો દાદાજી સાથે જાત્રાએ જઈ તારે દાદાજી દેરા, દરેક દેરાસર માં વિધિ કરાવે, એટલે લક્ઝરી માંથી બધા ઉતરે તો ચંપલ બી લક્ઝરી માં કાઢી 5 મિનિટ માં તો બસ ખાલી થઈ જાય, દોડે દાદાજી પાસે વિધિ, દાદાજી વિધિ કરાવી દેશે આપણે પાછા. અત્યારે જે વાર લાગે છે જાત્રાએ જે બધા નીકળતા, પણ તે આટલું એ થતું હતું એમ. રાઈટ, જુગાજી નો લાભ બહુ જ મળ્યો અમને. ના બરાબર છે, એટલે એના હિસાબે મન સેના હિસાબે ભરતભાઈ ફાઇલ નંબર 2 અમારા ભાઈ, એટલે એ તો બધું કારી, એ તો શિવજી ના લીધે પાર્વતીજી લાભી જ જાય છે, એ તો ખરું ને. કે સત્સંગ નો લાભ નતો લેવાતો, છોકરાઓ નાના ને એટલે વિધિ કરાવવા રોજ રાત્રે જવાનું દાદાના ચરણમાં તમારું જીવન જાય એમ કરીને તમારી ભાવના હતી, અને તમને અનુભવ થયો કે દાદાએ એમના હૃદયમાં રાખ્યા, આ બહુ મોટી વાત છે. અને દાદા એ ખરેખર બધાને હૃદયમાં જ રાખેલા છે, દાદા એ બધાને એમના હૃદયમાં રાખ્યા. ઈરા બાપા ને રાખતા હતા, ઈરા બાપા પાસે જઈએ બરાબર, એટલે આપણે ખબર શું પડે છે, ઈરા બાપા પાસે જઈએ તો ઈરા બાપા, બોલો બોલો, ઈરા બાપા પાસે જઈએ તો ઈરા બાપી મને કે બેસો ને કલાક જઈ, એટલે મારા ભરત ની વહુ આવી એમ. ઈરાબા એવું કે ને છેલ્લું દેહ વિલાયતો હતો, રાત્રે ઘોડે માથે ઓઢીને સુઈ ગયેલા દાદા, એટલે ચરણ સ્પર્શ કરો પાછા નીકળ, એટલે એકદમ એમને પેલું એ થયો, એટલે મોઢું ખોલી કોણ આવ્યું છે, છોકરાઓ ક્યાં ગયા, એટલે બોલ્યા માથે આશીર્વાદ આપ્યા. 3 સવારમાં ખબર પડી કે ઈરાબા નો દેહ વિલય થઈ ગયો એમ. અને હજુ અમારો નિયમ છે કે દારે કેલનપુર જવાનું એમ, લગભગ 2 વર્ષથી તો જઈ, હમણાં કોરોના ને લીધે થોડું 15 દિવસ થઈ જાય જવાનું, ને 2-3 કલાક ને પછી આવીએ બરાબર. પછી જે તમે શિબિરમાં જે સામાયિક પ્રતિક્રમણ કરાયા એની પણ જે વાત કરી, એ જે અમુક વસ્તુ જે બનેલી છે ને દાદાની સાક્ષીએ, દાદાની હાજરીમાં, એને તો કઈ એ કરી શકાય નહીં, શું કહેવાય, એનું કોઈ રિપ્લેસમેન્ટ છે નહીં. પણ મૂળ વસ્તુ સમજવાની શું કે એવા દાદા આપણને મળ્યા, હવે તમને જેવી રીતે દાદા હૃદયમાં રાખ્યા, એટલે આ એક હું પ્રશ્ન કરું કે આપણી જવાબદારી થાય કે બીજા બધાને આપણે હૃદયમાં રાખવા. ખરી ખરી, કેટલી મોટી કેટલી મોટી છોકરાઓ, એ જ કહું કે પોઝિટિવ રાખો એમ. અને હૃદયમાં રાખતા હોય તો ચલાવી લઈ કે નહીં ચલાવે, બધાનું ચલાવી કે ના ચલાવે, આ વાત સમજવાની છે. આપણે તો જરા કઈ થયું તો અંદર હાલી જઈએ ને, છંછેડાઈ જાય, રિએક્શન આવે, વાણી વ્યવહાર બગડે, એ બધા પ્રતિક્રમણ ને પાત્ર છે, એ બધા વ્યવહાર ભૂલવાળા વ્યવહાર.
એટલે એ આપણને જાગૃત કરે છે. પછી અમદાવાદમાં તો એમણે ભરતભાઈ તો બહુ લાભ લીધો છે, અને ભરતભાઈ ને દાદા ક્યારે જવા પણ એટલે બીજા આપતો ઉતરો બેઠા હોય તો એમને જવા નથી કીધું, કાયમ અમારી જોડે જ બેસતા હતા. અને તમારા ઘરે તો અમે કેટલું રહ્યા, તમારા નવજીવનના ઘરમાં હું રહ્યો છું, મુંબઈ થી આવતો હતો ને તો. અને આજે એક પીરિયડ ગોલ્ડન પીરિયડ ગયો, એ તો દાદાની હાજરી જ્ઞાનીની હાજરી તો ગોલ્ડન પીરિયડ જ કહેવાય ને. હવે આપણે આજ્ઞામાં રહીએ તો ગોલ્ડન પીરિયડ. અને દાદાજી દર્શે ત્રણ ભાઈ બીજ પર મારા ઘરે પધરામણી ભાઈ ની દાદાની ત્યાં આગળ આવ્યા છે દાદાજી પધરામણી થઈ છે. નવજીવન તો ત્રણ ભાઈ બીજે દાદાજી હોય ઘરે, અને આ ઘરે બી 86 માં આવેલા. ત્યાં કહ્યું કે ભરત તારે તો આટલું મોટું ઘર છે, 2000 ફ્લોર થયો એમ 86 માં કહેલું દાદા એ એટલે તમારું જીવન બધું સરસ ગયું છે દાદાનું સાનિધ્ય મળ્યું છે આટલી તમારી સમર્પણતા આટલી વીતી આશીર્વાદ. અને તમે છેલ્લી વાત જે કરી કે દાદાનું નિધિ ધ્યાસન સતત રહે છે, અને દાદાએ કીધું કે જેમને નિધિ ધ્યાસન રહે એમને સાક્ષાત્કાર હાજર જ હોય હાથમાં હથેળીમાં, એટલે બહુ સરસ. તમારી નિષ્ઠા ભક્તિ બધું બહુ સરસ, અને વિધિ આખું પરિવાર સરસ છે, બહુ સરસ. એક પ્રેરણા શું મળે છે ખબર છે, બે ત્રણ વસ્તુની, કે જે દાદાએ હૃદયમાં રાખ્યા તે. બીજું, તમે 81માં બ્રહ્મચર્ય વ્રત લીધું દાદા પાસે. હવે ઘરમાં અકરું ભોગવવાનું હોય જેના માટે કોઈ ભગવાન પણ પૂછી શકે નહીં, અને ત્યાં તમે આવી ભાવના કરીને દાદાએ તમને આશીર્વાદ આપ્યા, એટલે એ બહુ મોટી વાત કહેવાય, બહુ મોટી વાત કહેવાય. ખૂબ વિધિ કરી એટલે હવે આ બધું આપણને શું શીખવાડે છે કે જે દાદાએ વિધિ કરી ને એનાથી તમારું બધું સરખું થયું, હવે એ વિધિ આપણે કરવાની છે. એટલે અમે લોકો શું શીખવાનું પાછળ, હવે શું શીખવાનું કે જે દાદાએ વિધિ કરી આપી એટલે બિલાડીના બચ્ચાના જેમ દાદાએ ઉચકેલા, હવે આપણે વિધિ કરીને વાંદરીના બચ્ચાની જેમ દાદાને પકડવાના છે. બરાબર છે. એટલે હવે એ વિકલ્પ નથી કરવાનો કે દાદા નથી, દાદા કીધું તમારા હૃદયમાં બેસી ગયો છું, હવે એનો એનો લાભ લેવાનો છે. અંદર પ્રગટ થયેલા દાદા અને એમનું જે આજે યોગ બળ કામ કરી રહ્યું છે, યશ નામ કર્મ જે કામ કરી રહ્યું છે જબરજસ્ત, અને છેક અર્ધકાર ચક્ર સુધી આવતા અર્ધકાર ચક્ર સુધી ચાલવાનું છે, એનો ઉપયોગ કરી લેવાનો છે. જે પ્રદીપાનંદજી કહે છે ને વિધિ સોંપી દો. જય સચ્ચિદાનંદ. ખુબ સરસ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ એક્સપિરિયન્સ તમારો. આપણે પ્રદીપ પારંજીને સાંભળીએ, પછી આપણે ત્રિમંત્ર બોલાવે તો તમે ફોલો કરજો. પ્રદીપ પારંજી. હાજી. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો નમો આયરિયાણમ. નમો નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોયે સવ સાહુણમ. નમો લોયે સંવત સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવેસી. મંગલાણમ ચ સવેસી. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.
સચિદાનંદ જય સચિદાનંદ.